સમય નથી લેવો, પહેલાં આપણે વ્યાસપૂજન કરીએ. તો અમારે ધનસુખભાઈ ભોડિયાને હું વિનંતી કરીશ કે વ્યાસપૂજન કરવા માટે સ્ટેજ પર પધારશે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારે રાજુભાઈ ચોડવડિયા રાજેશભાઈ વ્યાસપૂજન કરવા માટે પણ એ પણ સ્ટેજ પર આવશે. પછી અમારે ચતુરભાઈ રાદડિયાને હું વિનંતી કરીશ, એ પણ વક્તાશ્રી પાસે આવીને વ્યાસપૂજન કરવા માટે ઝડપથી સ્ટેજ. જયભાઈ દુધાધરા અહીંયા ઉપસ્થિત હોય એ પણ વક્તાશ્રીનું પૂજન કરવા માટે પધારે. ભક્તજનો, અહીંયા આવી રહેલા જે ભક્તો છે આ સંસ્થા સાથે બહુ જોડાયેલા છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું, આ પહેલાં અમારે ધનસુખભાઈ આવે છે ને એમને શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ નારાયણ નરકતારણ નામધેયમ શ્યામં સીતાં વિભુજમેવ ચતુર્ભુજમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણ મેકાંત ધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાચ મહાવ્રતાનિ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્ય સ્વાંત્યર્પહી ચ ભગવદ્યુધુરાનિજસ્ય પૂરે ગતાગત જલાં બુધિનોપમેયમ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તજનો, પંચમ દિવસના દ્વિતીય સત્રને જ્યારે પ્રારંભ કરી રહ્યા છે ત્યારે વ્યાસને બિરાજમાન વ્યાસ સ્વરૂપ વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી, આપ સૌ જાણો છો સંપ્રદાયની અંદર જેવો સ્વામી બહુ કથા, શ્રીમદ ભાગવત કથા, રામાયણની કથા, શિક્ષાપદરી ભાષ્ય કથા, અનેક કથાઓ સ્વામી દેશ વિદેશમાં કરી છે. એટલું જ નહીં, સ્વામી ગોલ્ડ મેડાલિસ્ટ છે એ પણ જાણો છો. પણ આ ઉત્સવમાં જે સ્વામી કથા કરે છે ને નાણીભાઈ, એ કથા વિશેષ એટલા માટે છે કે અમારા ગુરુ આદિગુરુ અનાદિ મૂળ અક્ષર ગુરુદેવ ગોપાળન સ્વામીનો ઇન્ટેન્ડન્સ છે, એનો ઇન્ટેન્સ રાખી અને કથા કરે છે એટલે માટે વિશેષ કથા છે. કારણ કે જે ગુરુના પરિવારમાં અમે આવીએ છીએ ને એ તો અનંત જન્મના ભાગ્ય અને પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે ગુરુ ગોપાળન સ્વામીની પરંપરામાં આવવાનો મોકો મળતો હોય છે. ભક્તજનો, મેં પહેલાં જ કહ્યું એમ સાંખ્યોગી બહેનોએ આજે બહુ સરસ કથા કરી. હમણે અમારે જયશ્રીબેન સરસ પ્રવચન કથા કરતા હતા, વિલાસબેને લીધો, અમુક બહેનો એવા છાપકા માર્યા ને તે બહેનોને કંઠી નથી ને આ નથી ને અમને બધું સંભળાતું હતું. એટલે બહેનોને વિનંતી, આમ તો છે ને સત્સંગ બધો બહેનોમાં જ હોય છે ને સંસ્કાર નાથી દૂર આવે છે, એટલા માટે બહેનો કંઠી બાંધવી, બેન જે સાંખ્યકી બહેનોએ કીધું એ બધું ગ્રહણ કરશો. કારણ કે સમય જતો રહેશે, ખબર નહીં રહે, કે છે ને બધાએ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.
रोटलो नो नाख्यो भूख्या ना पेट में भक्ति रही तारी इंटरनेट में। आ मोबाइल आवी गयो ने एटले लोको बधा इंटरनेट में घूमी गया। नानी भाई बधाने कथा सांभळवी ज नथी, पण अहींया जे भक्त उपस्थित छे ये भाग्यशाली छे के लाइव कथा सांभळवा मळे छे। विशेष समय नहीं लेव, हमणां मारे कौशिक भाई वेकरिया धारासभ्य अमरेलीना अहींया पधारे छे, एमनुं आपणे सन्मान करवानुं छे। ने अमारा गुरु शास्त्री स्वामी हरिप्रसाद दासजी स्वामीना मित्र छे नानी भाई कौशिक भाई वेकरिया। જ્યારે એમનું નામ આવ્યું ને એમનું ફોર્મ ભરાણું ત્યારે શાસ્ત્રી સ્વામી ગાડીમાં એક શબ્દ બોલ્યા હતા કે કૌશિકભાઈની યશરેખા હું જોઉં છું કે સારા વોટિંગથી આવશે, અને એવું જ બન્યું। ને અમે એમને હાર પહેરાવવા માટે ગયા, એમને બહુ ભાવના છે એટલે એ હતા દિલ્હી, એમને કામ હતું છતાં એ મૂકી અને કે સ્વામીની કથામાં મારે આવવું છે એટલે વિશેષ સમય ન લેતા એમનું આપણે સન્માન કરવાનું છે। તો કથાનો આપણે પ્રારંભ કરીશું। વ્યાસને બિરાજમાન વ્યાસ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીને આપણે વિનંતી કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણના લીલાચરિત્રથી સભર એવો શ્રીમદ ભાગવતની કથા સંભળાવો। તો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી અસ્તુ, જય સ્વામિનારાયણ। नयन पति
जय सर्वोपरि Oh,
श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामिने नमो नमः। अक्षर सदगुरु वर्य गोपालानंद स्वामी वंदना महोत्सव आओ सब साथे मलिए सहजानंद स्वामी ना तमाम ऐश्वर्य लक्षण संपन्न 18 पुराण 4 वेद એનો સાર એક બીજ મંત્રમાં સૌ સાથે મળીને ગાન કરીએ। ઓમ રો Oh।
અને કૃષ્ણએ ઐશ્વર્ય લીલા શરૂ કરી દીધી. ઉપાડી પૂતનાને શરૂઆત કરી દીધી. હા, ત્યાં જતા ને આપણે, પણ કંબા દયાલુમ શરણમ વ્રજેમ, આ મહત્વનું છે. યાતુ ધાન્યપી સા સ્વર્ગમ અવાપ, યાતુ ધાની અપી સા સ્વર્ગમ અવાપ. કારણ કૃષ્ણ કૃષ્ણ ભુંક્તસ્તનક્ષીર, પાપીણી હતી, માયા હતી, મહામાયા હતી, અવિદ્યા હતી, બધું હતું. આપણે બધું માની લઈએ કે એ કંસની મોકલેલી દૂતી અને એ રાક્ષસી હતી, એ છોકરાને ખાઈ જતી, અમારે બધી વાત મેં કરી દીધી છે બરોબર. પણ એના છેલ્લા શ્વાસમાં કૃષ્ણ એની છાતી ચોટેલો હતો, બાપ કૃષ્ણ ચોટેલો હતો. દેખો ને એ દેખો કેવી દેખાય છે, વિકરાળ. હા, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયયદપ્ય સાધ્વી તો લેભે ગતિમ ધાતૃચિતામ તતુન્યમ કંબા દયાલુ શરણમ વ્રજેમ. કૃષ્ણને એક શબ્દમાં વર્ણવો હોય ને તો એને હું પૂતનાના પરિપ્રેક્ષ્યમાં એટલું કહું કે મારવા આવેલીને પણ તારે એનું નામ કૃષ્ણ, બાપા આનું નામ કૃષ્ણ. કૃષ્ણ લીલા મધુર છે. અને ધીરે 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 હવે મોટા થાય છે, હવે હવે કૃષ્ણનું તોફાન હવે હવે શરૂ થશે. હજી વાર છે, સૌ પ્રથમ તો શક્તાસુરનો વધ કર્યો, મીન્સ કે પુતના પછી પુરુષમાં જો કોઈને શરૂઆત કરી હોય તો શક્તાસુર. એમાં થયું એવું કે ઓલી ગોપીઓ બધી કૃષ્ણને રમાડવા માટે આવેલી ને માને એમ થયું કે લાવને ગોપીઓ અહીંયા આવે છે રોજ રોજ તો હું એને કંઈક આપું, તો એ એને આપવા પડે. એને આમાં તકલીફ ક્યાં પડે છે ખબર, આ સંસારી અહીંયા બેઠેલા તમામને માટે હું વાત કરું છું. તમે સંસારને ભોગવો એની ના નથી બાપ, સંસારના તમામ ભોગ વૈભવ એને ભોગવો, સુખ ભોગવો બાપ મારી ના નથી. હું સહજાનંદ સ્વામીને પ્રાર્થના કરું, હું ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરું કે હે ગોપાળાનંદ સ્વામી, સહજાનંદ સ્વામીનો આશ્રિત છે ને, એ આકાશમાં ગતિ કરે એવી હું પ્રાર્થના કરું. પણ એ પ્રાર્થનાની પછી એક વાત કહું કે ઈશ્વર તમને બધું આપે, સંસાર ભોગવવા જતા ઈશ્વર ન ભૂલાઈ જાય એનું ધ્યાન રાખજો. સમજ્યા કે આપણા જીવનમાં ઈશ્વરનું પ્રાધાન્ય હોવું જોઈએ, બસ વાત એટલી છે. તમે ખાતા, સ્વામિનારાયણ ભગવાન હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા તમામ ક્રિયામાં, તમે ચાહે સંસારના વિષયોમાં હોવ, પ્રધાન ભગવાન હોવો જોઈએ. ગોપીઓને
લાડ લડાવવા કૃષ્ણ ગોકુળમાં આવ્યો, પોતાની માને છોડી, પોતાના બાપને જેલમાં મૂકી. કારણ શું? એક રાત એક ઝાડ નીચે સ્વામી નહોતા રોકાતા. વન વિચરણ દરમિયાન સહજાનંદ સ્વામી એમ કહેતા કે અમે ગોદોહન માત્ર સમય એક જગ્યાએ રોકાઈ અને રખીને અમને ત્યાં હેત બંધાય, તો અમે એક ઝાડ નીચે રાત રોકાઈએ અને અમને એ ઝાડમાં હેત બંધાઈ ગયું તો અમારા વૈરાગ્યમાં મેઘ લાગે. આ સહજાનંદ સ્વામી ગઢડામાં દાદા ખચરના દરબારમાં આવીને ચોટી ગયો. 25 વર્ષ સુધી ગઢડામાં લીલા કરી અને ગઢડું મારું, હું ગઢડાનો, એ તો કેદી નથી મટવાનો. કારણ શું? કારણ કે દાદા ખાચર, એભલ બાપુ, એના પરિવારે સંસાર, એને સંસાર હતો, એને દીકરા હતા. દાદાને લગ્ન થયા, લગ્નમાં દીકરો નો જ, બીજું કરાવ્યું, દીકરો જોઈએ. હે, દીકરો નતો પેલું, કુમુદમાં લગ્ન કર્યું તો દીકરો નતો. મહારાજે કીધું કે જસુબા રે છેક ભટવદરામ રાજુલા ભાંગ્યા અને લગ્ન કરાવ્યું. અને મહારાજ પાસે માગ્યું કે આપજો પુત્રની જોડ, એવું માગવું, એવું કીધું ને જસુબાઈ. અને પુત્રની અમરા ખાચર ને બાવા ખાચર બે દીકરાઓ થયા અને આપ્યું મહારાજે. સંસાર ખરાબ નથી બાપ, અમારા ભાગવતના શબ્દ પ્રમાણે જ કહું તો ધન્યો ગ્રહસ્થાશ્રમ. અમારા આશ્રમ કરતા પણ હું તમારા આશ્રમને ઊંચો ગણું છું, પ્રધાન ગણું છું, ધન્ય ગણું છું. ધન્ય ગ્રહસ્થાશ્રમ. પણ જેના ગ્રહસ્થાશ્રમમાં, પહેલી વાત તો એ કે સુવાસ, સુગંધ આવવી જોઈએ. આમ આમ ગ્રહસ્થાશ્રમને સૂંઘીએ ને, આમ તમારા સંસારને આમ સૂંઘીએ ને, તો અંદરથી સુગંધ આવવી જોઈએ. મને માફ કરજો, આજના સત્રને શરૂ કરતા જ તમને એમ થાય કે સ્વામી વળગ્યા, એવું નથી. ઘણાના જીવન, ઘણાના સંસાર બદબૂથી ભરેલા હોય છે. એના સંસારમાં ના કડાડવા જેવું નથી, બદબુ હોય બાપ, બદબુ હોય છે. દુઃખ સાથે કહેવાનું મન થાય, મને કહેવા દો, તમારા સંસારમાં જો સુગંધ ના આવતી હોય અને વિષયની બદબૂ નકરી હોય તો ઢાંકણીમાં પાણી ભરવું જોઈએ બાપ, ઢાંકણીમાં પાણી ભરવું જોઈએ. આમ સમજાય તો છે ને ભાષામાં? હા, આ આ કથા પછી નક્કી કરી નાખો કે તમારા ઘરમાં સિંહાસન ન હોય તો એક ભગવાનનો સિંહાસન હોવું જોઈએ. મારી માતાઓ અહીંયા બેઠેલી છે, કામ ઓલપણ સંભળાય છે, એ ડોશીમાં ઓલપણ બેઠા જો, ઓલા ઓલા સામે ઓટે. ઘરમાં સિંહાસન હોવું જોઈએ. રોજ તમારા તમારે નહીં ધરવાનો, તમારા દીકરાને કહેવાનું, જાન બેટા થાળ ધરાય ને. મને, હું તમને વિશ્વાસ સાથે કહું છું, તમારો થાળ ધરાવેલો તમને જ ભગવાન પાછો. તમે પાંચ મૂકશો ને એમાંથી ભગવાન ચાર નહીં કરે, પાંચે પાંચ રોટલી પાછી આવશે. પણ તમે એને ધરાવો, તમારા છોકરાને કહેજો કે લે બેટા ધરાય. તમે, આપણે પાણી પીએ, આપણે ફ્રૂટ ખાઈએ, ભગવાનને બતાવીને ખાઓ કે એમને એમ ખાઓ, ફરક કેટલો પડ્યો? ખાલી બતાવવાનો પડ્યો ને ભાઈ. પણ વેવાય આવ્યા હોય ને, શીરો બનાવ્યો હોય ને અને પીરસવાનો થાય ને ત્યારે એને શીરો કહેવાય. અને એ સત્યનારાયણની કથામાં ગયા હોય ને અને ત્યાં ધરાવેલો હોય ને, એ શીરો ન કહેવાય, એને પ્રસાદ કહેવાય. કારણ કે પ્રસાદમાં ભક્તિ ભળે છે.
ચલો હું તમને આ તો પ્રસંગ નીકળ્યો છે એટલે મારે કહેવાનું છે, બાકી આ બધા લીલાઓ તો આપણે સાંભળીએ જ છીએ, નથી સાંભળતા એવું નહીં, પણ પ્રસંગ નીકળે છે ને એટલે હું આપણે કર્મની વાતો કરીએ બધી, કર્મની વાતો, કર્મ કરવા નહીં, કરેલા કર્મ તો બદલ ઓલે દેવારે પડે છે જોને સૌને નડે છે, આ બધું આપણે કહીએ છે ને કર્મ. તો તમે માળા ફેરવો છો એ કર્મ છે, તમે ઘરમાં સાવરણી લઈને વાળો છો એ પણ કર્મ છે, અને સવારના પોરમાં 5 વાગે અમે જાગીને જોતા હોઈએ અહીંયા તો અહીંયા 7-8-10 બાયુ અમારે બધા બારગામના જે આવેલા છે બહેનો એ બધા અહીંયા રોજ વાળતા હોય છે, અહીંથી શરૂ કરે તે આ બધું વાળી નાખે છે, એ કર્મ કરે છે. અમારે અહીંયા હિતેશભાઈ છે, એના એના મમ્મી છે, તે સવારના પોરમાં જુઓ ને તો યજ્ઞશાળા બધી વાળી ચોળી અને એના પપ્પા ને મમ્મી બધું સાફસૂફ કરી નાખે, બધું સાફસૂફ કરી નાખે, કર્મ જ છે. તમે ઘરે વાળો, તમે ઘરે વાસણ માંજો અને ઠાકોરજીના વાસણ માંજો, ધેર ઇઝ નો ડિફરન્સ, એમાં નો ડિફરન્સ ધેર ઇઝ. પણ વાલા શ્રોતાઓ, there is a so many difference between karma and bhakti. ek tame karo chho e ek karma karo chho, sansar ma tame je kai karo chho, samblo ahiya dhyan, mere sath rahe, mere sath jude rahe, kahin jane ki zarurat nahi hai. tame tamara karma walo, tame tamara અને આ વ્રજની ગોપીઓ જુઓ, એ વ્રજની ગોપીઓ એને ઘર હતું તો અહીં શું કામ આવતી હતી? હા, અહીં આવવાનું કારણ શું? યશોદાને ઘેર. કર્મ અને ભક્તિનું હું ડિફરન્સ બતાવું છું, કર્મ અને ભક્તિનો ડિફરન્સ. ભોગ પ્રધાન જે હોય તમારા સંસારમાં, તમારા સુખને માટે તમે જે કરો છો એ કર્મ છે, અને ઈશ્વરને રાજી કરવા માટે કરો છો એ ભક્તિ છે, એટલો જ ફરક, બાકી કાંઈ ફરક નહીં. એની સાવરણી, એની સુપડી, બધી વસ્તુ એની છે, બરોબર. અમારા સ્વયંસેવકો છે ને, અમારી આ બહેનો છે, અહીંયા છે બધી, આ ડ્રેસવાળા છે ને, તો સ્વામી હમણાં અમે જાશું ને અહીંથી, આપણે જેવા ઊભા થશું ને એટલે 15 મિનિટમાં અહીંયા આમ જોવો ને તો બધું ક્લીન કરી નાખશે. આ અમારા છોકરાઓ છે ને, છેલ્લા 7 દિવસથી જુઓ તો તમે, સવારે 7 વાગે આવે, રાત્રે 11 વાગે જાય, અને આ બધું એટલું બધું સિસ્ટમથી. ભણના દીકરા ઘરે થાળી નથી ઉપાડતા, પણ સારું છે, ઘરે નથી ઉપાડતા એ સારું, કારણ કે ઘરે ઉપાડો તોય ભલે, ન ઉપાડો તોય ભલે, એ તો તમારું કામ છે, તમે તમારી થાળી ઉપાડો છો, અને અહીંયા અહીંયા ભક્તની થાળી ઉપાડો છો, એ તમારા ભક્તિ છે, અને એ ભક્તિ છે, અને એ તમારું કલ્યાણ કરે છે બાપ. હા, ફરક એ જ છે, આ બધું સાફ થઈ જાય ને, એ ભક્તિ છે. અહીંયા એક સળીના 2 કટકા કરશો ને, વહી ડિફરન્સ, ઓર તો કુછ હૈ નહીં. વિશ્રામભાઈ, તમે અત્યારે આવ્યા ને, કર્મ અને ભક્તિનો ડિફરન્સ બતાવતો હતો, ઈશ્વરને સ્થાન આપો, બસ ઈશ્વરને. ગોપીઓ આવી અને માં એ ગોપીઓની સરભરા કરે, ના નથી સરભરા કરવી, એમાં કોઈ ના નથી. ગોપીઓ આવે એટલે એને આપવું, હવે આવે એટલે ચા પણ એનું પૂછવું જ પડે, આપણે ઘેરે આવે એટલે મહેમાન ગમે ન ગમે પણ આવે એટલે હાંચે ખોટે પાણીનો ગ્લાસ તો પાવો જ પડે, હે, અને એ તો વ્યવહાર છે.
આપણે ત્યાં એ બધો વ્યવહાર, અને ગોપીઓ આવતી હતી એને પાણી પાય બધું, એને એમ ઈચ્છા થાય કે ઘરેણા આપવા છે, આપણે બધું એને કંઈક મારે આપવું છે, એ બધું આપે, એ બધી વાત સાચી. પણ તકલીફ ક્યાં હતી? આમાં ભાગવતે શબ્દ મૂક્યો કે માનીની. આ યશોદા માટે શબ્દ આવો મૂક્યો. આ બધું જ કરતી હતી પણ તકલીફ એ પડી કે કૃષ્ણને ભૂલીને કરવા ગયા ને તો આપત્તિ આવી ગઈ. આખી ભાગવતની કથાનો સાર કહું, દશમ સ્કંદનો સાર તમને કહું છું. જ્યાં જ્યાં કૃષ્ણને છોડી અને યશોદા નંદરાય ગોપીઓ આ જ્યાં જ્યાં જશે ને ત્યાં ત્યાં ભૂલ કરી જશે. જો આમ ત્યાં આપત્તિ આવવાની. તમારા ઘરમાં પણ જે દિવસે તમે કૃષ્ણને, જે દિવસે તમે રામને, જે દિવસે સ્વામિનારાયણને છોડી અને તમે આગળ વધશો ને એટલે તમારે આપત્તિ આવવાની આવવાની અને આવવાની. તમે ઈશ્વરને સ્થાન આપો. પેલું એક ગાડું હતું ને, ગાડાની ઉપર દહીં દૂધના માટલ, દહીં માખણ એના બધા માટલાઓ મૂક્યા હતા ને એની નીચે ઘોડિયું મૂકેલું અને ત્યાં કૃષ્ણને સુવાર્યા અને અને પછી માં ભૂલી ગઈ, કૃષ્ણને જ ભૂલી ગઈ. આવો આવો આવો, અમારા અમરેલી વિધાનસભાના ધારાસભ્ય, અને હું એમ કહું કે વિધાનસભાના ધારાસભ્ય પછી મારા મિત્ર જેવા છે કૌશિકભાઈ, અને ગુજરાતના વાઇસ દંડક એવા મુરબ્બી શ્રી કૌશિકભાઈ, અમરેલી જિલ્લાની જે કાયાપલટ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી મુરબ્બી કૌશિકભાઈ પધારો. સહજાનંદ સ્વામી મને ગાવતા, આટિયાળ પાઘડી વાળા રે, ફૂંકા વાળી લાકડી વાળા રે, સહજાનંદ સ્વામી મને ગાવતા, સહજાનંદ સ્વામી મને ગાવતા. આખડી વાળા રે, નેણું થી કરતા ચાલે.
સહજાનંદ સ્વામી માન ગમતા સહજાનંદ સ્વામી માન ગમતા સહજાનંદ સ્વામી માન ગમતા માનનીય મુરબ્બી શ્રી અમારે જેની સાથે આમ તો હવે ગાંધીનગર જતા રહ્યા એટલે આ દાવો બદલવો નથી પણ મિત્ર જેવો દાવો છે હો. અને આજે અનાદિ મૂળ અક્ષર સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વંદના મહોત્સવમાં ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરું કે દેવરાજ્યથી અમરેલી ગયા અને અમરેલીથી ગાંધીનગર ગયા અને વહેલી તકે દિલ્હી પહોંચો. વાત એ હતી કે કૃષ્ણને ભૂલીને કરવું ના, એ ભૂલ હતી. તમામ ક્રિયાની અંદર અને આવું આપત્તિ, મેં કીધું ને કે આપત્તિ આવે તરત. કૃષ્ણ ભગવાન ઘોડિયામાં સૂતો સૂતો જોવે અને માં લીલા કરે, માની લીલા કૃષ્ણ જોવે અને કૃષ્ણ કહે છે કે માં માં તને પ્રેમ આપવા માટે, તને લાડ લડાવવાનો મોકો મળે એટલા માટે આ જગતના કોઈ જીવે બાપ બદલ્યો, કોઈ માં બદલી, મેં માં બદલી, મારી માં જેલમાં હેરાન થાય છે ને તને આવું, આ પ્રેમ આપવા આવ્યો છું, તારો દૂધ પીવા માટે આવ્યો છું હું અહીં. અને માં તું મને મૂકી અને સંસારમાં અને આપત્તિ આવી ગઈ. પેલો કંસનો મોકલેલો શકટાસુર આવી ગયો, કોઈને ખબર નહોતી. આપત્તિ તો કોઈને ખબર વગેરે જ આવે. અને એ તો નંદરાયજી તો ગાયો ચરાવવા ગયા, ઉપનંદજી બધા ગાયો ચરાવવા, હજી દાઉજી નાના હતા, ભગવાન ઘોડિયામાં સુતા હતા. યશોદાનું ધ્યાન કૃષ્ણમાં હતું જ નહીં, ધ્યાન છૂટી ગયું. અને સીધો શકટાસુર આવીને કૂદીને ગાડા ઉપર બેઠો કૃષ્ણને ઉઠાવવા માટે. મારું બધા જ કંસના મોકલેલા હતા, માસ્ય હતા બધા. અને ભગવાન એક પછી એક ઉપાડશે. પરીક્ષિત, થોડી વાર તો ભગવાને રાય રડ્યા પણ ખરા. ભગવાનને એમ થયું કે રડું માનું ધ્યાન જાય, અને રડતા છોકરાને તો માં ઉઠાવી જ લે ને, પણ માનું ધ્યાન જ નહોતું. ઘોડિયામાં હૂતો હતો અને ક્યાંય ગાડું પીડ્યું હતું અને ગાડાની નીચે સુધા. પછી ભગવાનને એમ થયું રડે ભેગું નહીં થાય, માં ભૂલી ગઈ છે, હું ક્યાં ભૂલ્યો છું, હું તો ઈશ્વર છું, મને તો ખબર છે. અને કૃષ્ણે કાંઈ ના કર્યું, ગાડા ઉપર શકટાસુર બેઠો છે, થોડા માટલા ભીડા હતા. અને કૃષ્ણને ઉઠાવવા જાય, કૃષ્ણે પોતાનો નાનો એવો પગ આમ સહેજ ઊંચો કર્યો ને આખું ગાડું ઊંધું નાખી દીધું, આખું ગાડું, તમામ માટલા, દહીં, માખણ, રેલમ છેલ. અને ગાડું જ્યારે ઊંધું પડ્યું અને શકટાસુર દબાઈ અને મરાઈ ગયો, ત્યારે માનું ધ્યાન ગયું ને ગોપીઓ દોડીને પછી કૃષ્ણને વાલ કર્યો, સ્તન સાથે ચોટાડી દીધા, નાન બધું પછી લીલા કરી બધી. માં હવે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો કહેવું એવું છે કે હું બાપ, જગતનો નિયંતા, સાધનાઓ કરે. મેં કાલે કહ્યું તું જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. સાધનાઓ કરી કરીને રાફડા જામી ગયા જંગલમાં, અન તોય ભગવાન દર્શન દેવા ન આવ્યા. ભગવાન એમ કહે છે કે એ જ હું તારે ત્યાં દીકરો થઈને આવ્યો છું, અને એ તારી કુખે તો મેં જન્મ લીધો જ નથી.
હું તારે ત્યાં દીકરો થઈને હું કામ આવ્યો છે? તારા પૂર્વ જન્મનું કંઈક પુણ્ય, એના પ્રતાપે તને કંઈક લાભ મળે. 11 વર્ષ લઈ લે, મળેલું લૂંટી લ્યો, લાભ લઈ લ્યો. યહી તો બાત હૈ. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, યશોદા અને કૃષ્ણની વાત એ તો નિમિત્ત માત્ર અને લોક ભોગ્ય વાત હતી, લોકને સમજાવવાની વાત હતી. સાચી વાત એ હતી કે કંસે મોકલેલો શકટાસુર એને મારવો હતો, એ જ વાત હતી, અને ભગવાને માર્યો. એક પછી એક, એક પછી અને અને એક વાત તો ચોક્કસ છે કે તમારે કોઈ મોટું ઝાડ કાપવું હોય અને એને મૂળમાંથી ઉપાડવું હોય તો શરૂઆતથી મૂળમાંથી ન ઉપાડાય, એની ડાળીઓ પહેલા કાપવી પડે. પહેલા નાની મોટી નાની મોટી નાની મોટી નાની મોટી ડાળીઓ એને કાપીને પછી થડિયું ઉપાડાય. એમ થડિયું તો હજી મથુરામાં બેઠું છે, 11 વર્ષ અને 52 દિવસ પછી વારો આવશે. આ પેલા ડાળીઓ છે ને જે પૂતના, શકટાસુર, હમણાં તૃણાવર્ત આવશે, અઘાસુર, બકાસુર, વત્સાસુર, વ્યોમાસુર, પ્રલંબાસુર, કેશીની, બધા ઘણા આવશે અને બધાને ભગવાન મારશે વારા પડે. આ વખતે તો મારવા જ છે ને, મારવા જ જન્મ આવ્યો છે. શકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, એક દિવસનો સમય તૃણાવર્ત આવ્યો છે, પવનના રૂપમાં આવ્યો, પવનના રૂપમાં, અને ભગવાનને ઉઠાવ્યા. આ તો લીલા છે, હા બાપ, લીલા. ઈશ્વરને ઉઠાવી અને લઈ ગયા. આ સત્સંગી જીવનમાં આ જ હતું અને ભાગવતમાં આ જ છે. આ સત્સંગી જીવનમાં છપૈયામાં કોટરા, અહીંયા તૃણાવર્ત આવ્યો અને ઉઠાવ્યા આકાશ માર્ગમાં. ભગવાનને થયું કે આને અહીં નથી મારવું, બહાર લઈ જાઓ, અને બહાર લઈ જઈ અને પછી વજન વધાર્યો. હાથમાં હતો અને જો વંટોળ્યો, અને જે ભગવાને નીચે પછાડ્યો, અચ્યુતમ કેશવ. પરીક્ષિત તૃણાવર્તનો વધ કર્યો છે. હવે ધીરે 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 માં કૃષ્ણને મોટા કરે છે. ધીરે ધીરે 2, 3, 4 મહિના, 5 મહિના, ભગવાનના એક એક સંસ્કાર થાય છે. આપણી હિન્દુ સંસ્કૃતિના ગ્રંથો મનુસ્મૃતિ એણે 16 સંસ્કારની વાત કરી. મેં કાલે ગર્ભ સંસ્કારની વાત કરી હતી કપિલ સ્વામી. આપણી ભારતીય મનુસ્મૃતિમાં કૌશિકભાઈ 16 સંસ્કાર છે. બધું લુપ્ત થતું જાય છે, આપણે માની લીધું, પણ જન્મ પહેલાના 3 સંસ્કાર મને આમાં, આ સંસાર મારો નથી એટલે હું બહુ વધારે બોલતો નથી, પણ હું ગેરંટી સાથે સત્સંગી જીવનના મત પ્રમાણે હું કહું કે કોઈ માણસ એમ કહેતો હોય કે મારે 3 દીકરી છે ને એક દીકરો નથી, દીકરો તમારે ત્યાં જન્મો કે દીકરી જન્મી એ તમારા હાથની વાત છે. હા, માની લીધો પ્રારબ્ધ હશે, પણ તમારે ત્યાં દીકરો જન્મો કે દીકરી જન્મી સત્સંગી જીવનના મત પ્રમાણે હું કહું છું, તમારા હાથની વાત છે, મારો સંસાર નથી, તમને કહું છું. તમારા સંસારના દાંપત્ય જીવનમાં એને યોગ્ય સંસ્કાર પ્રાપ્ત થવા જોઈએ. સર્વપ્રથમ સંસ્કાર, 16 સંસ્કાર માઇલો પહેલો સંસ્કાર. ચાલો ને થોડી વાર કૃષ્ણ લીલા તો કરીશું, પણ પ્રસંગ આવ્યો છે અને મારા મિત્ર બેઠા છે તો થોડી વાત કરી લઉં. સૌ પ્રથમ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર, ધ્યાન રાખજો. કાલે મેં જુદા રૂપમાં કહ્યું હતું, આજે હું જુદા રૂપમાં કહું છું. સૌ પ્રથમ આપણે ત્યાં રામાયણની અંદર, રામાયણના સંતોએ બહુ ડૂબ વાત લખી છે, પણ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો
તો પુત્ર કામેષ્ટી યજ્ઞમાં નીકળેલા પાયસાનથી દીકરાનો જન્મ નહોતો થયો, ગર્ભાધાન સંસ્કાર થયેલો હતો. અને એ ઋષિએ બતાવેલો સમય અને એ વખતે થયેલું ઋતુદાન એ દીકરા અને દીકરીનું પરિણામ આપે છે. સત્સંગી જીવન પાંચમો પ્રકરણ, મહારાજનો સ્વધામ ગમન અને અંતિમ ચરણ, નવમી તિથિનું વ્રત, એને જરાક વાંચજો. તિથિનું પ્રાધાન્ય છે ભાઈ, એકી તિથિ બેકી તિથિ આ બધું પ્રાધાન્ય છે. શાસ્ત્રે બધું ગણિત આપ્યું છે અને એ ગણિત પ્રમાણે સંસાર આગળ ચાલે તો તમારી ઈચ્છા પ્રમાણે થાય સંસાર. અમારી આ વ્યાસગાદી અને ભાગવત બોલે, સત્સંગી જીવન બોલે છે બાપ. ગર્ભાધાન સંસ્કાર એને યોગ્ય મુહૂર્ત અને સંતોના આપેલા મુહૂર્ત પ્રમાણે એ સંસ્કાર જો થાય તો તમારી ઈચ્છા થાય. બીજો સંસ્કાર, આપણે બહુ ડીપમાં નથી એમાં ઉતરવું, પુંસવન સંસ્કાર. ત્રીજો સંસ્કાર, માના ઉદરમાં જ્યારે મેં કાલે સહેજ એવી વાત કરી હતી, ભાગવતના પ્રથમ સ્કંદમાં આ વાત આવે છે અને સમય નહોતો રહ્યો ત્યારે નહોતી લીધી ને અત્યારે નહીં, પણ બાળક જ્યારે માના ઉદરમાં મોટું થાય ને ત્યારે ધીરે 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 એના અંગ પછી અંગ, અંગ પછી અંગ આવે અને પંચભૂતનો જ્યારે લોચો હોય, પંચભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આમ તપો પડે તો વાત કરું, લાંબી વાત કરું, જોજો તમે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એનો એક લોચો હોય અને એમાં પછી ધીરે 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 કર્મેન્દ્રિય ઉમેરાય, એમાં શરીર મોટું થતું જાય. 4 મહિનાનો બાળક થાય એટલે એમાં પગ, હાથ, આંખ, નાક, કાન આ બધું બંધાવા મળે શરીર, આ માના ઉદરમાં. આ હકીકત વાત છે, આ ભાગવતના મત પ્રમાણે હું કહું છું. દ્વિતીય સ્કંદની અંદર 10 શ્લોકી ભાગવત છે, એમાં પૃથ્વીની અને સૃષ્ટિની ઉત્પત્તિમાં વાત આવે છે. પંચ જ્ઞાનેન્દ્રિય આવી, પેલા પંચ કર્મેન્દ્રિય આવી, પંચ જ્ઞાનેન્દ્રિય આવે એમાં, પછી પંચ પ્રાણ આવે. પંચ પ્રાણ એટલે પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, આ બધું અંદર આવે. પ્રસંગ આવ્યો એટલે કહું છું, કૃષ્ણ લીલામાં આ લેવાની જરૂર નહોતી પણ પ્રસંગ આવ્યો અને યાદ આવી ગયું તો કહું છું. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું આવે. આપણે કોઈ સમય એક કોઈ કામ કરીએ ને, કોઈ એક કામ, એમાં બધી ઇન્દ્રિયો, એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ વેદાંતની પરિભાષા બોલે છે. આ બધું જ કામે લગાડો ને ત્યારે તમે એક વર્ક કરી શકો, ત્યાં સુધી ન કરી શકો. ડોક્ટર સાહેબ ભલે પધારો, માના ઉદરમાં શરીર બંધાય છે અને પછી 25મો જીવ અંદર પ્રવેશ કરે, કર્માધીન, જેવું જેનું કર્મ એ પ્રમાણે માના ઉદરમાં આવે છે. અને એ જ્યારે આવે અને પછી આપણે, તમારે ત્યાં સીમંત થાય ને, એ ત્રીજો સંસ્કાર, સીમંત સંસ્કાર થાય. આ ત્રીજો સંસ્કાર થાય છે, હજી ઘણી જગ્યાએ થાય છે. અને પછી જેવો બાળક જન્મે અને જન્મતાની સાથે પહેલો સંસ્કાર જાત કર્મ સંસ્કાર થાય. 3 જન્મ પહેલા અને 13 જન્મ પછી. આપણા સંતોએ કીર્તનમાં લખ્યું કે આત્માની કોઈ જાતિ જ નથી, આમાં મારા તમારા શરીરની જાતિ છે, આત્માની તો કોઈ જાતિ છે જ નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ છે, આત્મા તો નિર્ગુણ છે. આત્મા કદી એ મરતો નથી, એ ક્યારેય મરતો નથી. તો એને કોણ કે આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શુદ્ર છે. પણ જેવો જન્મ ધારણ કરીને આવે એટલે એનો સર્વપ્રથમ જાત કર્મ સંસ્કાર બ્રાહ્મણોની પાસે, એનો એનો પિતા હોય, દીકરાને ખબર પડે કે મારે ત્યાં દીકરાનો જન્મ, આ દીકરા માટેની વાત કરું છું, ખબર પડે કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો એટલે બ્રાહ્મણને બોલાવીને પહેલો જાત કર્મ સંસ્કાર કરાય દીકરાને. આજથી એ જ્ઞાતિ સંપન્ન થયો,
આજથી એ જાતિ સંપન્ન થયો. અને પછી પાંચમો, યાની કે જન્મા પછીનો હવે કહું તો બીજો, એને રસના માર્જન સંસ્કાર. મેં સવારે સહેજ કીધું હતું ને કે મોઢામાં લાળ હોય ને એ સાફ કરવી પડે, એને રસના, રસના મીન્સ જીભ, જીભ માર્જન, એને સાફ કરવાનો પણ એક સંસ્કાર છે. અને ત્યાર પછી મેધાજનન સંસ્કાર. આપણે એક સળી લઈને સળીમાં મધ ને આન તે જે બધું આવતું છે એનો નિયમ પ્રમાણે એ એક મોઢામાં મૂકે. અને પછી છઠ્ઠા દિવસે અંગ પરિવર્તન સંસ્કાર. અંગ પરિવર્તન સંસ્કાર એટલે છઠ્ઠી, એને આપણે દોડવે ને અંગનું પરિવર્તન કરવું, એને આમ અંગને ફેરવવું, એ અંગ પરિવર્તન સંસ્કાર, એને આપણે દોડવીએ. આ બધી માવડીઓ ભેગી થઈ અને છોકરાને રોવર આવે, બીજો કઈ ધંધો નહીં. એક સંસ્કાર, બીજું કઈ નથી. પણ આપણા એ સંસ્કૃતિએ બતાવેલો, મનુસ્મૃતિએ બતાવેલો અંગ પરિવર્તન સંસ્કાર. કદાચ કંઈક ક્રમ ચૂકાતો હોય તો ક્ષમ્ય ગણજો, પણ પછી આગળ વધશે એટલે એનું નામકરણ સંસ્કાર થાય, એનો પણ સમય છે. ઋષિ મુનિઓ પાસે 3 માસનો બાળક થાય એટલે એનું નામ પાડી દે. આ તો માનવ ઉદરમાં હોય ને ત્યાં નામ પડી દે કે દીકરો થાય તા, દીકરી થાય તા, નહીં. એ એનો સમય, એની જાત, એ યોગ કરણ એ પ્રમાણે જોઈ અને સંતો એનું નામકરણ સંસ્કાર કરે. પછી ઉપવેશન સંસ્કાર, બાળકને એક બેસાડવાનો. બહિર્ગમન સંસ્કાર, સૂર્ય દર્શન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, એને એને અન્ન જમાડવાનો, અન્નપ્રાશન સંસ્કાર. આ અન્નપ્રાશન, પછી કર્ણવેધ સંસ્કાર, પછી ચૌલ સંસ્કાર. છોકરાને મુંડન કરે ને, મુંડન કરે ને પછી ઉપર હાથીઓ કરે, ચૌલ કર્મ સંસ્કાર. સૂર્ય દર્શન આવી ગયો ને, સૂર્ય દર્શન સંસ્કાર. અને યજ્ઞોપવિત સંસ્કાર, મેં કાલે કહ્યું હતું કે વૈશ્ય હોય એને 11 વર્ષે જનોઈ ધારણ કરવી પડે. અહીંયા બેઠેલો મોટા ભાગનો સમય સમાજ, મોટા ભાગનો પુરુષ સમાજ વૈશ્ય, એને 11 વર્ષે જનોઈ ધારણ કરવી પડે. તો કરવી જ પડે, આપણે કરતા નથી, એ તો આપણો પ્રશ્ન છે. વૈદિક રૂચા આમ બતાવે છે કે તમારે કરવું. અને એ સંસ્કાર પછી 15મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર, અને 16મો અગ્નિ સંસ્કાર. આ કુલ 16 સંસ્કાર છે અને દરેક મંત્રથી થતા સંસ્કારો છે. અને જેનું જીવન મંત્રના સંસ્કારથી સુસંસ્કૃત થયું છે એ ધર્મ પ્રધાન જીવન છે. એના જીવનમાં ક્યારેય ખોટ નહીં હોય, અમારું ભાગવત બતાવે છે. મા બાપ, અમુક સંસ્કૃતિને સાચવવાનું શીખજો. આપણે આપણા બધા સંસ્કારો લુપ્ત થતા જાય છે. હવે તો જમાના બદલ્યા ને એટલે બધું ગયું. લગ્ન ગયા, કોર્ટ મેરેજ થઈ ગયા, અગ્નિ સંસ્કાર થતો નથી, મશીનમાં નાખી દઈશ. હે કૌશિકભાઈ, બધું ગયું. મારા બાપો ક્યાંય આટા મારતો હોય ને બે જણા કોર્ટમાં જઈને પાણી આવે, થાય છે બધું. નથી એમાં મને કોઈ વાંધો નથી, તમારો સંસાર છે, આપ જાને, આપકા કામ જાને, મુજે ક્યાં લેના દેના. લેકિન સંસ્કાર કા ધ્યાન રહે, આમ આખીર તો માનવ હે. હમણાં કથા થતી હતી ને ત્યારે મને ઉપર સંભળાતું હતું, આપણે માણસ છીએ. હમણાં મધ્યાહન સત્ર ચાલતું હતું ને ત્યારે કંઈક એવો શબ્દ મને સંભળાતો હતો કે આપણે માનવ છીએ અને માનવ બનવાનો પ્રયત્ન કરીએ. આ કથા માનવ બનવા માટેની છે, આ કથા મોજ કરવા માટેની નથી, ટાઈમ પાસ કરવા માટેની કોઈ વાત નથી. હા, આમાંથી એકાદ ગુણ લઈએ, એકાદ સંસ્કાર આપણામાં ઉતરે અને માનવતા જો આપણામાં પ્રવેશ કરે તો ભગવાન એમ કહે કે મેં આને જન્મ આપ્યો, મારો દાખલો સાર્થક થયો. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ રાજન,
ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ મોટા થાય છે, બ્રહ્માંડ દર્શન માતાજીને કરાયું છે, એક ખાલી મોઢામાં. એમાં થયું એવું કે ગોઠણિયા ભર ચાલતા થઈ ગયેલા ભગવાન, અને રમતા 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 ચોકમાં ગયા, ટીકડીક ટીકડીક ટીકડીક, અને એમાં માં હુંપડું લઈને આમ અનાજ સાફ કરતી હતી. એને ખબર નહીં દાઉજી મોટા હતા અને એ ચાલતા થઈ ગયા છે. તે દાઉજીએ જોયું તો કૃષ્ણ ચોકમાં બેઠો બેઠો આમ મુઠ્ઠી લઈને મોઢામાં નાખતો હતા. ધૂળ, આપણે ધૂળ ખાય ને, હા છોકરાઓ ધૂળ ખાય. આપણે ભણતા ત્યારે વતણા ખાતા હતા, જોજો છોકરાઓ વતણા ખાયો, કોઈને કહેતા નહીં અમે એ કર્યું હતું. ધૂળ ખાય છોકરાઓ, આવ છોકરા છે મોઢામાં. એમાં દાઉજી જોઈ ગયા અને દાઉએ કીધું, માં 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 દેખ દેખ ભૈયાને. ત્યાં માં તરત દોડીને લીધા, શું ધૂળ ખાધી? ખાના ધૂળ ખાચ? આમ કરીને આમ મોઢું ખોલાયું. નહીં માં, એને ઈશારો કર્યો, બોલી તો એકાતું નથી. કૃષ્ણના મોઢા છોકરું ધૂળ ખાય ને એટલે માં આમ કરીને આમ આંગળી નાખીને કાઢી નાખે. આ આપણી માતૃ સંસ્કૃતિ છે, માતૃ સેવા છે. અને માં મોઢું ખોલ, હાલ હાલ મોઢું ખોલ, ખાના ધૂળ ખાધી? અને કૃષ્ણે મોઢું ખોલ્યું, માં એક ચપટી ધૂળ મોઢામાં જોવી છે? એક ચપટી નહીં, આખું બ્રહ્માંડ તને મોઢામાં બતાવું. અવળું એવું મોઢું માએ માની સામે ખોલ્યું, ખોળામાં સૂર આવ્યો, અને આટલા મોઢામાં નવખંડ ધરતી બતાવી દીધી, આખું બ્રહ્માંડ બતાવ્યું, આખું બ્રહ્માંડ. તારાગણ, ખગણ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, તમામ વસ્તુ માએ માના એ બાળકના મોઢામાં જોયું, અને માં ચોકી ગઈ, અવાક, આંખો ફાટી રહી. પણ ભગવાન જાણતા હતા, માં સમજી ગઈ મારો દીકરો બ્રહ્મ છે. પણ નરુ જો બ્રહ્મ બ્રહ્મ થશે તો પુત્રનો ભાવ જતો રહેશે, અને એટલે માટે ભગવાને પાછો માયાનો પડદો નાખી દીધો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ રાજન, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનું નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યજી પધાર્યા છે, આવો પધારો. અમારો ગોપાળાનંદ સ્વામીનો પરિવાર પધાર્યો છે. પરમ પૂજ્ય કુંડળ નિવાસી અમારા ગુરુવર્ય જ્ઞાનજીવન સ્વામીજી, એમના રૂડા આશીર્વાદ લઈ અને અમારા સંત પૂજનના યજમાન મનુભાઈ અત્યારે સંતોને લઈને આવ્યા, દયાળુ સ્વામી, બે મિનિટ આ પ્રવચન. ઓકે, ભલે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે એ રાજન, આજ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ લાલો, હજી તો શ્રી કૃષ્ણ હવે થશે, અને ગર્ગાચાર્ય સંત આવ્યા છે નામકરણ સંસ્કાર કરવાને માટે. પરીક્ષિત, નંદરાયજી હાજર નહીં, અને નંદરાયજીની ગેરહાજરીમાં એ નામકરણ સંસ્કાર કરવાને માટે પધારેલા ગર્ગાચાર્યને એક રૂમ આપ્યો છે, અને એ રૂમની અંદર ગર્ગાચાર્યજીને એમ થયું કે લાવો ને થોડો થાળ બનાવી નાખું. અને નામકરણમાં એક બાજુ બેઠેલા ગર્ગાચાર્યજી એ થાળ કરવા માટે ખીર બનાવે, અને કૃષ્ણને યાદ કરે, અને કૃષ્ણ પ્રેમનો ભૂખ્યો,
ગર્ગાચાર્ય ની ખીર ખાઈ ગયો, ખીર ખાઈ ગયો. અમારા સંતોએ ગાયું છે, ગાણા ગમે એમ ગાઓ, પ્રેમ ન હોય ઈશ્વરના માર્ગમાં, જો પ્રેમ ન હોય તો પ્રેમ વગરનો જીવન એકદમ નકામ છે. ગાણા ગમે એમ ગાઓ, પ્રેમ વિના પડે નહીં પ્રભાવ, હજી તમે ગાણા આપણે આ દુનિયાને છે ને, મને માફ કરે પણ પ્રેમ શબ્દને બહુ દૂષિત બનાવી દીધો છે, બહુ દૂષિત બનાવી દીધો છે. કોઈ માણસ કોઈની સાથે પ્રેમ કરે ને, એ આ દુનિયામાં પાપ છે. આ દુનિયા એવું માને છે કે કોઈ કોઈને પ્રેમ કરે ને, બાપ પ્રેમ કરવો એ પાપ નથી, તમારો માર્ગ બદલવો ને એ પાપ છે.
प्रेम तो एक दीकरी माँ नहीं करी सके, एक सेवक एना गुरु नहीं करी सके, हाँ एक मित्र मित्र नहीं करी सके, एक भक्त भगवान ने प्रेम करी। अने एना करता ही बीजी बात करूं तमने, भक्त अने भगवान शब्द जारे आवो ने त्यारे एक बात करूं के आ दुनिया नो प्रेम छे ने, कदाच हूँ थोड़ी वार बदली सको, मैं कीधु के प्रेम तो बधे करी सकाय, पण आ दुनिया नो प्रेम अने भगवान अने भक्त वच्चे नो प्रेम डिफरन्स। તમે દુનિયામાં કરેલો પ્રેમ છે ને પ્રેમ નથી સ્વામી, એ વ્યામ છે, બરોબર ને? મને માફ કરજો, હું એકવાર ચોખ્ખું કહી દઉં, આ જગતમાં અત્યારે જોજો તમે, વે વિશાળ થાય ને એટલે મોબાઈલ આપી દેશે, વાતો શરૂ થઈ જશે, અને રાતે 2 વાગ્યા સુધી હુશે નહીં, પછી લગ્ન થશે ત્યારે મોટા અરમાનો, પ્રેમ, મારે તો બહુ પ્રેમ, 1, 2, 3, 4 વર્ષ થાય ને અને મારા છૂટા છેડા થાય, ઓલી 2-2 વાગ્યા સુધી વાતો કરી હતી ક્યાં ગઈ? તમારો વ્યામ હતો બાપ, પ્રેમ તો કૃષ્ણ સાથે થાય, પ્રેમ તો મારા સ્વામિનારાયણ સાથે થાય, બાકી ક્યાંય ના થાય। મને બોલવા દો ને, ઓલા બધા ઓલા રાત્રિ કલાકારો કે પેલા પ્રેમમાં પડે પછી વ્યામમાં પડે ને પછી ડેમમાં પડે, કે જ્યાં નિર્દોષ અને નિષ્કિંચન અને કોઈ સ્વાર્થ ન હોય, જ્યાં એકદમ સ્વાર્થ વના, સ્વાર્થ વગર, જ્યાં તમારા દિલને તમે આપી શકો ને, એનું નામ પ્રેમ। આ લખી રાખજો, અને આવો પ્રેમ તો બાપ। અને બીજી વાત, એના કરતા એક બીજી વાત કહું, શાસ્ત્રના મત પ્રમાણે આ પ્રેમ શબ્દનું વર્ણન કરું છું, શાસ્ત્રના મત પ્રમાણે કહું છું, પ્રેમ દિન પ્રતિદિન સ્ટેપ અપ થવાની વસ્તુ છે, પ્રેમ વધવાની વસ્તુ છે, પ્રેમ ઘટવાની વસ્તુ નથી। બીજું, પ્રેમમાં દોષ ના આવે, તમે જોજો ભાવ છે ને એ દૂષિત થઈ જશે। પ્રેમ સબ સમય આપણે ભણતા ત્યારે એકવાર આ ચર્ચા નીકળી હતી તમને યાદ હોય તો, અને ભાવ અને પ્રેમમાં આપણે એમ કહીએ ને, સ્વામી દયાળુ સ્વામી એમ કહીએ કે મારે તમારા ઉપર બહુ ભાવ, ડોક્ટર સાહેબ મારે તમારા ઉપર બહુ પ્રેમ છે એમ કહીએ ને આપણે, મારે બહુ ભાવ, પણ ભાવ અને પ્રેમમાં ફેર છે, ભાવ ફરી જશે પ્રેમ ફરશે નહીં। આપણે સરસ મજાનું નાના નાના બટેકા વીણી વીણીને લાવ્યા હોય, અવડાવડા સુપારી જેવડા બટેકા વીણીને લાવ્યા હોય, અને પછી ઘરે કહી કે સરસ મજાનું દબાલું બનાવો, અને અંદર કાજુ નાખ્યા હોય, બદામ નાખી હોય, અને એમાં ગ્રેવી કરી હોય, થોડુંક બધું મિક્સ કરીને ટમેટાના અંતેન, અને ગ્રેવી એટલું મસ્ત શાક બનાવ્યું હોય, દમાલું બનાવ્યું હોય, આમ ખાલી દમાલું ખાવાનું મન થાય એટલું સરસ મજાનું શાક કર્યું હોય, પણ ચૈત્ર વૈશાખનો તાપ હોય, અને સવારે 9 વાગે કરેલું તમે 12 વાગે ખાવ, 1 વાગે ખાવ, 2 વાગે ખાવ, 3 વાગે ખાવ, 4 વાગે ખાવ, 5 વાગે ઉતરી જાય, શાક ઉતરી ગયું ને આપણે, ઉતરી જાય, ખબર છે ને, શાક ઉતરી જાય, અને શાક ઉતરી જાય ને એટલે આપણે શું કહી કે ભાવ ફરી ગયો। આ સમજ્યો તમે, ભાવ પરિવર્તનશીલ છે અને પ્રેમ પરિવર્તનશીલ નથી, પ્રેમ એક ધારો, અમારા સંતોની ભાષામાં કહું તો તૈલ ધારવત ઉત્કૃષ્ટ કૈંકર્યત્વમ ભક્તિ, પ્રેમ ધ્રુવા સ્મૃતિ ભક્તિ, ધ્રુવા સ્મૃતિ પ્રેમ, જે રોજ રોજ વધે, રોજ સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીની સામે આમ લાંબી આંગળી કરીને કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી અમને લોજમાં મળ્યા હતા, અને એ વખતે મુક્તાનંદ સ્વામીને જે અમારામાં પ્રેમ હતો એ દિન પ્રતિદિન વધતો ને વધતો પ્રેમ છે, આનું નામ પ્રેમ કહેવાય। પ્રેમ વધવાની વસ્તુ છે, ઘટવાની વસ્તુ છે જ નહીં, અને ઘટે એ પ્રેમ ન કહેવાય। શકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ રાજન
પ્રેમની પરાકાષ્ઠા ગર્ગાચાર્ય જે ખીર ધરાવે અને મારો કૃષ્ણ ટીકડીક ટીકડીક આવે અને એ ખાઈ જાય. ગર્ગાચાર્યને ખબર નથી કૃષ્ણ જ ભગવાન છે. અને માને યાદ કરે, જશોદા તારો છોકરો મારી ખીર બગાડી ગયો, અને લઈને પાછો ઘોડિયામાં હુરાવે, વળી પાછી ખીર. આવું સંતો કહે છે, વળી ખીર બનાવે, વળી કૃષ્ણને બોલાવે, કૃષ્ણ પાછો આવે, ખીર ખાઈ જાય. ત્રીજી વાર, અને ત્યારે ગર્ગાચાર્યને એમ થયું કે ત્રણ ત્રણ વાર હું કહું છું માં યશોદા આવી અને અને તોય આવે છે, કારણ શું? ગર્ગાચાર્ય આંખ બંધ કરી, આંખ બંધ કરી ત્યાં ખબર પડી કે જેને હું ધ્યાન કરીને બોલાવું છું એ જ જગતનો બાપ નંદરાય ને ત્યાં દીકરો થઈને આવ્યો છું, બોલાવું છું ને આવે છે. કૃષ્ણએ કહ્યું કે દાદા ગુરુજી, એક બાજુ ખીર ખાવાની ફરિયાદ માને કરો છો અને એક બાજુ આંખ બંધ કરીને મને બોલાવો છો. તમે મને ઓળખતા નથી, ઓળખો તો હું જ છું, જેને બોલાવો એ જ હું છું, બરોબર ને? પૂજારા સાહેબ આવો, આ બાજુ અહીં વ્યાસ ગાદી તરફથી કહું છું, આવો અહીંયા અહીં બેસો, ડોક્ટર બિપિનભાઈ પાસે બેસો. આ પૂજારા સાહેબ અને બિપિનભાઈ અહીં બેડ બેઠા છે. હું એમ કહું ને કે આ આ દેહ આ દેહની અંદર રહેલો જીવ એનો ઈશ્વર હોય ને તો સ્વામિનારાયણ છે, અને અમારા સાધુના દેહના ઈશ્વર હોય ને તો જો અહીં બે બેઠા છે, આ ડોક્ટર, આ બે ડોક્ટર છે. ગર્ગાચાર્યજી હાથમાં આમ 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 તાંબડી લઈને પછી ધરાવ્યું અને ભગવાન કૃષ્ણ જમી ગયો. અને ત્રીજી વાર જ્યારે જમતા હતા એમાં થયું એવું કે ત્રીજી વાર જમવા માટે બેઠા અને એમાં ગર્ગાચાર્યજી આંખ બંધ કરીને બેઠા હતા અને આંખ ખોલી, મા આંગળીએ અંગૂઠે આમ દોરી બાંધી અને હિંચકો હિંચકાવતી હતી અને કૃષ્ણનું ધ્યાન કર્યું ગર્ગાચાર્યએ, અને ભગવાન કૃષ્ણને ખીર ખાવા જવું હતું પણ હવે મા દોરી બાંધીને બેઠી છે અને હિંચકે હિંચકાવે, જો ઉતરે તો માં જવા ન દે. કૃષ્ણે લીલા કરી, અત્યાર સુધી તો ઈ ઘસઘસાટ ઊંઘવાના ઢોંગ કરતો હતો, આ વખતે ઢોંગ ચાલે એવું નહોતું, માને ઊંઘ આવી ગઈ એવું કર્યું અને મા હુઈ ગઈ ને ધીરે ધીરે ઉતર્યો અને પાછો ગોઠણિયા ભરી ગયો ટીકડીક ટીકડીક ટીકડીક, અને ગર્ગાચાર્યજી જોઈ ગયા. ત્રણ ત્રણ વાર કેમ આંખ બંધ કરી અને જોયું, ઓ. અને પછી શું કર્યું ખબર? પછી લે કાના લે એમ કરીને આમ ખીર થોડી જાડી હશે, જૂનો જમાનો ચમચી બમચી થશે નહીં તે ખબર આવે છે, લે કાના. અને અચાનક માં જાગી ગઈ, લાલો હમણાં ગુરુની ખીર અભડાવશે, અને દરવાજામાં આવી કાના એમ કરીને દોટ મૂકીને પકડ, અને માને ના પાડી દીધી, નહીં માં રહેવા દે, યશોદા રહેવા દે, અત્યાર સુધી તો હું જ ફરિયાદ કરતો હતો, હવે હું ફરિયાદ નથી કરતો, હવે હું તને કહું છું તું બહાર જતી રહે, અમારા પ્રેમમાં વચ્ચે ન પડીશ, જેને બોલાવું છું એ બ્રહ્મ તારા ઘેરે દીકરો થઈને રમે છે, એ મને આજ ખબર પડી બાપ. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, નંદરાયજી ગાયો ચરાવીને આવ્યા અને ગર્ગાચાર્યજીનું સન્માન કર્યું, વધારો ગુરુદેવ. ગર્ગાચાર્યજી નંદરાયજી જય અને ગર્ગાચાર્યને વિનંતી કરે, બાપજી મારા બે દીકરાઓ, એક એક રોહિણીનો દીકરો અને એક યશોદાનો, મોટો રોહિણીનો દીકરો, નાનો યશોદાનો, નામકરણ સંસ્કાર નથી કર્યું, બાપજી આપ કૃપા કરીને નામકરણ સંસ્કાર, ભાગ્ય જુઓ મારા મારા દીકરાના ભાગ્ય પ્રમાણે એના નામ. ગર્ગાચાર્યજી મનમાં મનમાં હાથ ઊંચો કરીને એમ કહે, એ નંદરાય તારા દીકરાના ભાગ્યને જોવાનું મારું કયું ભાગ્ય બાપ,
હું ભાગ્યશાળી છું કે તારા દીકરાનું નામકરણ સંસ્કાર કરવાનો મોકો મને પડ્યો. બાપ, બાકી તારા દીકરાના ભાગ્યને કોઈ દુનિયાના ભાગ્યને બદલી શકે? દુનિયાના ભાગ્યને કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ યા ભગવાન છે, એના ભાગ્યને હું શું જોઉં? હે ઈશ્વર બધું જ કરવાને સમર્થ, એના ભાગ્યને હું તમે કોણ? આ તો લાભ મળે છે, ગર્ગાચાર્યજીને લાભ મળે છે. એટલે એમ કીધું કે મારા ખોળામાં લાવો, અને ખોળામાં લઈને ઘડી કામ જોયું, તેમ જોયું, બધું કર્યું. ગર્ગાચાર્યને ખબર હતી આમાં કઈ જોવાનું છે જ નહીં, આ ચોપડાથી બહારની વસ્તુ છે. મારા ભાગ્યની રેખાઓ અને મારા જ્યોતિષના ગણિતની બહાર આ કૃષ્ણ છે, આ ભગવાન છે, આ બ્રહ્મ છે, આ જગત નિયંતા છે. પણ હવે કઈક તો કરવું ને, માતા પિતાને સારું લાગે એટલે. અને જોઈને કહ્યું, અયમ હી રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્યા બલમ વિદુ. દશમ સ્કંધ આઠમો અધ્યાય અને બારમો શ્લોક. ગર્ગાચાર્યજીએ મોટા દીકરા રોહિણીના દીકરાનું નામ, એ નંદરાયજી, એ યશોદે, એ રોહિણી, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ, આના ગુણો અતિ અધિક છે. અને રમંતે યોગિનો યસ્મિન સ્વરૂપે રામ, અને રામ લોકો કહેશે. પણ બળમાં તમારો દીકરો મહાન છે એટલે દુનિયાને બળરામ કહેશે, બળરામ નામ પડ્યું છે. યદુ નામ પૃથક ભાવાત સંકર્ષણમ ઉષંત્યુત. સંકર્ષણ પણ એનું નામ છે. અને ગર્ગાચાર્યને ઉતાવળ કૃષ્ણનું નામ પડવાની હતી. પતાવી દીધું થોડી વાર મને, કૃષ્ણને હાથમાં લઈ, યશોદા, નંદરાય, શું તમારા ભાગ્યની વાત કરું? તમારા દીકરાના ભાગ્યની વાત હું ન કરી શકું, પણ મને એટલું ખબર પડે કે જેણે પોતાનું ભાગ્ય બદલવું હોય ને, એ તમારો દીકરાનો આશ્રય કરશે ને, એના જીવનનું ભાગ્ય બદલી નાખશે, આ કૃષ્ણ બદલી નાખશે. ભગવાનનો જેને આશ્રય હોય, જેને ભગવાનની પરિપૂર્ણ નિષ્ઠા હોય, એના જીવનના ભાગ્ય બદલાઈ જાય. બાપ, અમારું ભાગવત, અમારું સત્સંગી જીવન બતાવે છે. અને બાકી રહી વાત નામકરણની, હરિ તારા નામ છે હજાર, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા બદલે મુકામ, પિયા નામ લખવી કંકોતરી. રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી.
घन श्याम कहे कोई हरि कृष्ण कहे, कोई कहे धर्म ना दुलार किया नाम लखवी गंगोत्री, हरि तारा नाम छे हजार किया नाम लखवी गंगोत्री, हरि तारा नाम छे हजार किया नाम लखवी गंगोत्री, हरि तारा नाम छे हजार किया नाम लखवी बदले काम किया नाम लखवी गंगोत्री, જી ને નામકરણ સંસ્કાર કરવાનો મોકો મળ્યો, એ જ ધન્યભાગ્ય છે. એ નંદરાય, તમારા દીકરાનું નામ જગતના તમામ એના આશ્રિતોના દુઃખ એને કરશતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, આનું પહેલું નામ કૃષ્ણ પાડીએ છીએ અમે. ભગવાનને હવે કૃષ્ણ કહે છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, એ રાજન બીજા ઘણા નામ છે, અલગ અલગ ભાષાઓમાં દરેક બોલાવે, કોઈ આમ તો કોઈ યે તસ્મિન મહાભાગા પ્રીતિમ કુર્વન્તિ માનવા. પણ ચાહે કૃષ્ણને કોઈ પણ નામે બોલાવો, ચાહે ઘનશ્યામને કોઈ પણ નામે બોલાવો, પ્રીતિમ કુર્વન્તિ માનવા. ય એતસ્મિન મહાભાગા, મહાભાગા માનવા એ તસ્મિન પ્રીતિમ કુર્વંતી, જો આમાં પ્રીતિ કરશે. નારાયણો અભિભજન અભિભવંતે તાં વિષ્ણુ પાક્ષા નિવાસુર. ભાગવતે આ જ વાત બતાવી કે તમે કયા નામથી બોલાવો એનો કોઈ સવાલ નથી, એનામાં પ્રીતિ કરો એટલો જ પ્રશ્ન ને એટલી જ વાત છે. તમે ભગવાનમાં પ્રેમ કરો, તમે એને કંઈ પણ કરજો. હમણાં જો તમે કાલની કથામાં આવશે, આજ નહીં આવે તો એના કપડા કાઢી નાખશે. ભરી બજારમાં કૃષ્ણનો
ચીર હરણ કરશે, ફરી બજારમાં એના કપડા કાઢશે ગોપીઓ ભેગી થઈને. તો કૃષ્ણ ઓછો નહીં, નાવા ગયેલી ગોપીઓના કપડા લઈને ઉપર ચડી જશે ઝાડ ઉપર. આ બધી લીલા આવે જ છે આમાં, ચીર હરણની કથા આવે ત્યારે. વાત એ નથી, કપડા ખેંચી લીધા, વળી પાછી ચણિયો પહેરાવ્યો, ચુંદડી પહેરાવી, વાત એ નથી. વાત તમામનો સરવાળો પ્રેમ, પ્રેમ છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, કાલે ન વ્રજતાલ્પે ન ગોકુળે રામ કેશવ, જાનુભ્યામ સહ પાણીભ્યામ રિંગમાણવ વિજહરતુ. 8:21 કાલે નાલ્પે ન. ટૂંક સમયની અંદર હવે ભગવાન ધીરે ધીરે ઉભા થતા શીખે છે, અને ગોકુળે કેશવ અને રામ, રામ કેશવ, હવે ગોકુળની ગલીઓમાં ધીરે ધીરે ભગવાન બહાર નીકળે છે. હવે તોફાન શરૂ થશે, આખા આખા ગામના ગોવાળિયાઓ ભેગા થઈ અને સવારના પોરમાં આવી અને અને કૃષ્ણને જગાડે અને કૃષ્ણને આંગળી પકડી અને અને લઈ જાય. આપણે ત્યાં સવારના પોરમાં પ્રભાતિયા બોલાતા, પ્રભાતિયા, હે જાગ્યને જગવા કૃષ્ણ ગો. કેટલા હતા? 1, 2, 5, 15 પછી પધારો પધારો. કેટલા બાળકો હતા? 360 ગો વાળ ટોળે મળી. તમામ ગામના ગ્વાલબાલ મિત્રો ભેગા થઈ અને કૃષ્ણને જગાડી અને બહાર રમવા લઈ જાય. માને કહે બધા, માને કહે કે માં માં અમે કૃષ્ણને લઈ જઈએ અને માં રજા આપે. અને કોઈક તેડી લે, કોઈ ચલાવે, કોઈ આંગળી પકડે, ક્યારેક વળી પડી જાય, ક્યારેક ધૂળમાં રમે, ક્યારેક ગોઠણ છોલાઈ જાય, ક્યારેક મોઢામાં વાગે. અમારા કૃષ્ણને બધા રમાડે છે અને રમાડતા 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 બાળકો જ્યારે આંગળી પકડી અને એને ચલાવતા ચલાવતા બજારમાં લઈ જતા હોય અને એમાં કોઈ ગોપી સામે મળી જાય ને, તો ગોપી એને જોઈ અને પ્રેમ કરે, પોતાનું બોઘરડું માથે બોઘરડી મૂકી હોય અને એ બોઘરડી નીચે મૂકી અને કૃષ્ણને જોઈ અને કૃષ્ણને તેડીને વાલ કરે. અને મારો કાનો ચૂપ, સવારનો પોર હોય, જાગવાનો ટાઈમ ન થયો હોય, નાના બાળકને જાગવાનો ટાઈમ જુદો હોય અને હજી થોડું થોડું પાગડ વાયું એ બધું દેખામાં ઉજણું માણ થયું હોય, ત્યાં તો બાળકો આવી જાય આમથી, ટોળું 5-10 આવે, આમથી આવે, આમથી આવે, ભેગા થાય અને ઘોડિયામાંથી ઉપાડે, પથારીમાંથી ઉપાડે, મોઢું ન ધોવા દે કૃષ્ણને અને ઉપાડે. માં યશોદા રાડો નાખતી રહે, એ તમે એને નવરાવા દેતા નથી, તમે આમને છોકરાઓ માને એ બીજો લઈ જાય અને લઈ તો જાય પણ એમાં કોઈ ગોપી મળી જાય તો ગોપી કૃષ્ણને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ જાય અને કૃષ્ણને વાલ કરીને એમ કહે, લાલા કાના ચાલજો, ગાયો દોવાનો ટાઈમ થયો. અને કનૈયાને ગાયો દોવાથી, ગાયો બહુ પ્રિય, ગાયો જોવે ને એટલે કાનડો થઈ 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 નાચે, ગાયો બહુ પ્રિય હતી. અને ગાયો દોવાતી હોય તો ટીકડી એ તુરંત ઉપડે અને ગાયો જ્યાં હોય ત્યાં જઈ અને ઊભો રહી જાય અને કનૈયો ઘડી પૂંછડું તાણે, ઘડી કામ સિંગડા પકડવાનો પ્રયત્ન. આંબે તો નહીં, ગાય તો મોટી હોય, આંબે તો નહીં, નાના વાછરડા હોય એના સિંગડા પકડે. પણ એક વાત
11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજમાં કૃષ્ણએ લીલા કરી. એક દિવસ એક ઘરમાં કે એક ફરજામાં એવું ન બન્યું હોય કે ગાયનો પગ પકડ્યો, ગાયનું પૂંછડું પકડ્યું, કે મોટા થયા પછી ગાયના સિંગડા પકડ્યા, કોઈ ગાયે માથું ઊંચું કર્યું કે પગ ઉછાળ્યો અને કૃષ્ણને વગાડ્યું, એક ગાય નહીં. કારણ કે વ્રજમાં જે હતા ને એ સ્વરૂપો જુદા જુદા હતા, રૂપ જુદા જુદા હતા, અંદર રહેલો આત્મા ભક્ત નો હતો બાપ, અંદર રહેલો આત્મા એ ગાય હોય તોય ભલે, એ વાંદરા હોય તોય ભલે, એ ગોપી હોય તોય ભલે, એ ગોવાળો હોય તોય ભલે, એ બાળકો હોય તોય ભલે, માં હોય તોય ભલે, બાપ હોય તોય ભલે. હું તો એમ કહું, ઉદ્ધવજીની ભાષામાં કહું તો એ ઝાડ હોય તોય ભલે અને વ્રજની ધૂળ હોય તોય એ બ્રહ્મરજ છે, ધૂળ હોય તોય ભલે, બધા કૃષ્ણમય હતા, તમામ કૃષ્ણમય હતા. ગાયો દોવાનું બાનું હતું બાપ, બીજું કઈ નતું. એને પકડીને લાવે ને ગાયો દો લે લે ખાના. હવે આવડી એવી હથેળી ગાયો કે સહેલું નથી એને, આમ 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 દોવી અંગૂઠા ભાંગવા પડે, અને જે ગાય દોતા હોય એને ખબર હોય આમ સહેલું નથી, બરોબર ને? આપણે દોઈશ દબાણમાં. હવે ગાયનો આસળ કૃષ્ણના હાથમાં આવે, આમ તોય કૃષ્ણ પાછો આમ આમ કરે, આમ તો આવડે નહીં અંગૂઠો દબા, આમ તો આવડે નહીં, આમ 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 કરે, દૂધ આવે નહીં, અને ગોપીને ઈશારો કરે, દૂધ નથી આવતો આમાં. કેવી લીલા હે, મારો બ્રહ્મ આ દુનિયાની અંદર આવી અને બાળ લીલા કરી રહ્યો છે, એ તો આનંદ હે ભાઈ. સાવરણો લઈને ગોપી વાળતી હોય તો એનો સાવરણો પકડી અને બે હાથે પકડીને આમ કરે ને આમ કરે આમ કરે, કઈ ભેગું તો થવાનું હતું નહીં, ધૂડબુડ આવડે તો નહીં કઈ. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન બ્રહ્મ લીલા કરી રહ્યું છે, ઈશ્વર દેવતાઓ આકાશ માર્ગ ની અંદર આવી અને જોવે અને એને મોહ થાય એવી લીલાઓ, આ કૃષ્ણ આવી લીલા. ક્યારેક વાછરડું છોડી મૂકે તે વાછરડું છૂટે એટલે સીધું માં પાસે જાય, બધું દાવી જાય દૂધ, વળી એની માં જઈને કનૈયાની લઈને એની માં પાસે યશોદા પાસે જઈને ફરિયાદ કરે, તારો કાનોડો તોફાની થઈ ગયો છે, આ છે તે છે. ક્યારેક વળી એક વાટક્યામાં એટલો એવો વાટક્યો તૈયાર કર્યો હોય અને માખણ અને મિશ્રી થોડીક આમ ખાંડ નાખી હોય અને કનૈયો આવે ને એટલે સહેજ સહેજ ખબર આવે, લે બેટા લે ખા લે, શું લીલા છે. હા એક વાત કહું, ભાગવતની કથા, કૃષ્ણને માખણ નહોતું ભાવતું, કૃષ્ણને ગોપીઓનો પ્રેમ ભાવતો હતો, ગોપીઓનો પ્રેમ. પ્રેમ ઘેલો હતો, પ્રેમ ઘેલો. મને ખબર છે ત્યાં સુધી ભાગવતમાં નથી લખ્યું, પણ ભાગવતના સંતો એમ કહે છે કે કૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસ પછી ગોકુળ છોડ્યું, ત્યારબાદ જિંદગીમાં 125 વર્ષ આ લોકમાં રહ્યા કૃષ્ણ, 14 વર્ષ સુધી મથુરામાં રહ્યા અને 100 વર્ષ એક્ઝેક્ટ દ્વારકામાં રહ્યા, અને દ્વારકાના રાજા સોનાની નગરીનો રાજા થઈને રહ્યો. પણ ગોકુળ છેડ્યા પછી કૃષ્ણએ ક્યારે માખણ નથી ખાધું, કારણ એ હતું કે કૃષ્ણની સામે જ્યારે માખણ આવે ને ત્યારે એને ગોપીઓ યાદ આવતી, અને ગોપીઓ યાદ આવે એટલે આંખોમાં ચોધાર શ્રાવણ ભાદરવો વહેતો હોય, અને એટલે માં દેવકીને એમ કહે કે માં તારે 56 ભોગ મને ખવરાવવા હોય ને તો ખવરાવજે, હું તારા હાથનું ખાઈશ, પણ જિંદગીમાં મને ક્યારેય માખણ ના આપીશ, કારણ કે માખણ જોઉં તો મને માં મારી માં યશોદા યાદ આવે છે. એ
એ માખણમાં કેટલો પ્રેમ મૂક્યો છે બાપ. હું ઘણી વાર સ્વામી કહું છું, દયાળુ સ્વામી, તમે ભાગવત આખું વાંચો, દશમ સ્કંધ વાંચો, તો ગોપીઓ કે મંદિરે ગઈ, કોઠાર સ્વામી, ગોપીઓ એ ક્યાંય એક જગ્યાએ બેસીને માળા ફેરવી પંચાંગ પ્રણામ કરે એવી ક્યાંય કથા છે શાસ્ત્રીજી? હરિપ્રકાશ શાસ્ત્રી બહુ મોટા વક્તા છે, સાળંગપુરના કોઠારી, મારા મિત્ર છે. ક્યાંય જોઈ કે એક જગ્યાએ બેસીને આ બધી બાયુ જો માળા ફેરવે, જો ફેરવે, કોઈના હાથમાં નથી હો, આપણે માળા ફેરવીએ. ગોપીઓએ ક્યાંય માળા નથી ફેરવી, મેં સાંભળ્યું નથી, હશે નહીં હોય એવું પણ નથી આપણે કહેતા, એવો દાવો ના કરીએ. પણ ક્યાંય મંદિરે ગઈ, ક્યાંય પ્રદક્ષિણા કરી, ક્યાંય પંચાંગ પ્રણામ, ક્યાંય માળા, ક્યાંય ભજન ભક્તિ નહીં. કારણ કે માળા ત્યારે ફેરવવાની કે માળા મૂકી હોય તો ફેરવવાની. આ તો સૂતા બેસતા ઉઠતા જીસ દેખું તીત શ્યામ દેખાય, જીસ દેખું તીત શ્યામ. આપણે ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરમાં જવું પડે, અને ગોપી જ્યાં બેઠી હોય ત્યાં મંદિર આવે, એ ગોપીઓનો પ્રેમ હતો બાપ. એવો કોઈ દાવો નથી કરતો, અમારી વ્યાસગાદી કોઈને દાવો કરીને નહીં કહે કે તમે માળા ફેરવો એક જગ્યાએ બેહીને. હા, માળા ફેરવાની જરૂર નથી, કાંઈ બહુ ફેરવો જ, ન ફેરવો એનો મતલબ એવો નહીં કે મૂકી દેવાની. પણ તમારું ભજન એવું હોવું જોઈએ કે ઈશ્વર તમારી પાસે દોડીને આવે. હા, ઈશ્વર તમારી પાસે આવે. ઓલું આપણે ત્યાં બહુ પ્રસિદ્ધ કથા છે ને, નારદ મુનિની સ્વામી કથા છે આવી રીતે. એમાં એવું થયું, એક દિવસનો પ્રસંગ મને બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, અને હું એ જ વસ્તુ બતાવું છું કે જેમ સબરીના આશ્રમમાં ભગવાન ગયો, પેલા મતંગ ઋષિ એમ કહ્યું કે ભગવાન તારે ત્યાં આવશે. અમારે સાવરકુંડલાના ડીવાયએસપી વરસ સાહેબ પધાર્યા છે, પધારો પધારો, અહીંયા લાવો ઘનશ્યામભાઈ, અહીંયા લાવો સાહેબ, પધારો. આપણે પોથીયાત્રા લાવી હતી, મારા શ્રીને અહીંયા પધરાવવા હતા, તો સતત ફોન કરે અને કહે કે કઈ જરૂર હોય તો કહો, એમ કઈ જરૂર હોય તો કહો સાહેબ. વ્યાસગાદી સેલ્યુટ એ પોલીસને, પોલીસ અધિકારીને, કારણ કે તમે સેવા બજાવો છો. આ આ લોકો જાગે છે ને ત્યારે આપણે હુતા છીએ, હો, બાકી બધાને જાગવું પડે. આનંદ થયો. હું વાત એ કરતો હતો કે કંઈક એવું કરીએ કે ઈશ્વર આપણી સામે આવીને. હું વાત નારદ મુનિની કરતો હતો, મને યાદ આવી ગઈ છે. નારદ મુનિ એક વાર, કાંતિભાઈ, એવું થયું કે વૈકુંઠમાં ગયા, અને વૈકુંઠમાં જઈને એને એમ કે હું જાઉં વૈકુંઠમાં ને ભગવાન વિષ્ણુના દર્શન કરું. એટલે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે ગયા, તો ભગવાન હાજર હતા નહીં સ્વામી,
તો ત્યાં વેઇટિંગ રૂમ હશે, ડ્રોઈંગ રૂમ વેઇટિંગ રૂમ જે હશે એ બધું હશે, એકાદું ટેબલ પડ્યું હશે, મેગેઝિન પડ્યું હશે, એવું કંઈક જે હશે એ ભગવાન જાણે. પણ ત્યાં એક ટેબલ હતું, ખુરશી હતી, જે બેસવાનું હતું ને બેઠા નારદ મુનિ. કોકને પૂછ્યું લક્ષ્મીજી હશે કે ભગવાન ત્યાં, કે બહાર ગયા હમણાં આવે છે થોડી વાર બેહો. એટલે નારદ મુનિ બેઠા ત્યાં, સામે એક ચોપડો પડ્યો હતો. આ લોકો કથા છે, હું ભાગવતની કથા નથી હું કહેતો, પણ આ સંતોએ બનાવેલી બહુ સરસ મજાની કથા છે, પણ સમજવા જેવી છે. હું એ વાત કહું છું, મેં સબરીને યાદ કરી કે મતંગ ઋષિ એમ કીધું કે જા બેટા, તું એક જગ્યાએ બેસીને રામ રામ રટન કર, તારે રામ પાસે નહીં જવું પડે, રામ તને ગોતો ગોતો આવશે, એવી કંઈક ભક્તિ કરે. હા, તો નારદ મુનિ ત્યાં બેઠા, એમાં એક ટેબલ ઉપર ચોપડો પડ્યો હતો. તેને એમ થયું કે લાવો ને ચોપડો જોઈ લો. એટલે ચોપડો જોયો ને, તો ચોપડામાં સાહેબ એવું થયું કે ઉપર હેડિંગ માર્યું હતું. આપણે ત્યાં ચોપડા હોય ને એમાં હેડિંગ મારે બધા, આ શેનો ચોપડો છે એ ખબર પડે. એટલે નારદ મુનિએ ચોપડો જોયો અને એમાં હેડિંગ મારેલું હતું કે મારું ભજન કરનારા મારા ભક્તોની યાદી. એક બે ત્રણ ચાર પાંચ પછી પચાસ સો દોઢસો બસો ત્રણસો પાના ફેરવા, ચારસો પાંચસો નામ હશે, ભજન કરનારા તો ઘણા હોય ને, આખો ચોપડો ભર્યો હતો, હજારો નામ હતા. એટલે મારું ભજન કરનારા મારા ભક્તોની યાદી ભગવાન વિષ્ણુએ લખ્યું હતું, અને એમાં પહેલું જ નામ નારદજીનું. અને નારદજીએ ચોપડો જોયો, આમ 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 કરીને પટપટપટ જોયું, મારું નામ પહેલું ને. હવે આ આ સાધુની બીમારી જોજો, આ આ મારીને તમારે આપણે બધાને આ બીમારી લાગુ પડી. આમાં તમે જ ને અમારી કથા આવે ન આવે એવું નહીં કઈ. એમાં નારદ મુનિ ને એમ થયું કે મારું નામ પહેલું, હું ભગવાનનો ભક્ત, ભગવાનનું ભજન કરનારો હું પહેલો, લાવું હું કહું એમ કરીને સીધા શિવ પાસે ગયા, સીધા બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી જોયું શું તે, કે આ તો વિષ્ણુ લોકમાં ગયો હતો, વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં, તો તે કે ચોપડો હતો. પછી તે કે ચોપડો જોયો, એમાં એમાં ટાઇટલ માર્યું હતું કે મારું ભજન કરનારા મારા ભક્તોની. બહુ સરસ. નારદ મુનિ કહે, તમને આનંદની વાત કહું, કોઈને કહેતા નહીં, આ તો તમે મારા મિત્ર છો ને એટલે કહેવા આવ્યો. એમાં પહેલું જ નામ મારું હતું. એમ, બહુ સારું કહેવાય, સારું. તે તમે શિવ પાસે ગયા હતા કે નહીં? તે કે કેમ જવું પડશે? તે કે જાવ ને, શિવને કહો ને. તે ગયા શિવ પાસે, જાવું તું જ. પાંચ માણસ કે આપણને છે ને આપણી વાત કરવા માટે બધાને કઈ વળે, પણ પાછું એમ કે હું કોઈને કહેતો નથી, તમને જ કહું છું. બધાના ચોપડા ચિતરવાનું હોય. ત્યાંથી ગયા કૈલાસ માટે ભગવાન ભોળાનાથ. ભગવાન ભોળાનાથને કીધું કે મારું નામ પહેલું. ભગવાન ભોળાનાથ કે, નારદ મુનિ તમ જેવા સાધુ ભગવાનનું ભજન કરે તમારું નામ તો પહેલું જ હોય ને, બહુ સારું. બહુ નારદ મુનિ આમ આનંદમાં આવી ગયા, વખાણ કરે ને એટલે. પણ ભગવાન ભોળાનાથે કીધું કે તમે આ ચોપડાની વાત કોને કોને કરી? તે કે હજી કોઈને નથી કરી. તે કે ક્યાં ક્યાં કહેવાના છો? તે કે નક્કી નહીં કે. બ્રહ્મલોકમાં ગયો તો બ્રહ્માજીને કીધું તમને. તે કે જેને કહેવું એને કહેજો, સમુદ્રના કિનારે બેઠા બેઠા ભજન કરતા હનુમાનજીને કહેતા નહીં ભલા થાય. નારદ મુનિને થયું મારું હારું દેખાય યા શિવને ગમતું નથી, એટલે ન્યા જ જાવ. અને મેં કીધું જે ના પાડે ને એ જ કરવું. આ જીવનો સ્વભાવ, આ સાધુનો આ સ્વભાવ. અને હનુમાનજી મારા સિયા રામ રામ રામ, સિયા રામ રામ રામ, સિયા રામ રામ કરતા હતા. અને હનુમાનજી ઓ હનુમંત વંદન હો, પધારો પધારો પધારો. મુનિવર ક્યાંથી? વૈકુંઠમાંથી આવ્યો છું. એમ, સરસ. વૈકુંઠ ક્યાં હતા? હા, શું ગયા હતા? તે કે દર્શન કરવા ગયો હતો. ભગવાનના દર્શન કર્યા? તે કે દર્શન તો ન કર્યા, ભગવાન બહાર ગયા હતા. પણ એક વાત કહું. શું? હનુમાનજી મહારાજ, આગળ એક ચોપડો પડ્યો હતો, એમાં ટાઇટલ માર્યું હતું મારું ભજન કરનારા મારા ભક્તોની યાદી. બહુ સરસ. હનુમાનજી મહારાજ તો આત્મા કરતા, સિયા રામ રામ રામ, સિયા રામ 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 કરતા હતા. સારું સારું, લો બહુ સરસ. નારદ મુનિ કે, હનુમાનજી મહારાજ એમ નથી વાત, વાત એ છે કે મારું નામ એમાં પહેલું હતું, હું ભગવાનનો ભક્ત પહેલો, તમ જેવા સાધુ તો હોય જ ને. બહુ સારું, તમને વંદન, તમે સારા સાધુ છો, તમારું નામ પહેલું જ હોય ને. નારદ મુનિ કે, શિવ પાસે ગયો ને તો શિવે મને ના પાડી, હનુમાનજી મહારાજ પાસે ન જતા હશે, હવે શિવને કંઈક ખૂજ્યું છે. સારું, તમે ભજન કરો છો તમારું. નારદ મુનિને હનેપાત ચડેલો ને, બોલ્યો આપણે આપણી ભાષામાં કહે ને આફરો. તે
હનુમંત તમે શું કરો સાહેબ બેઠા બેઠા? કાંઈ નહીં જો ને, મારે તો જિંદગીમાં રામ સિવાય કાંઈ છે નહીં. આત્મા કરતાલ સિયા રામ 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 સિયા રામ રામ કરો, રામનું ભજન કરું છું. હનુમાન ભૂલ કરો છો, નારદ મુનિએ કીધું, હનુમાન ભૂલ કરો છો, આ મૂકી દો ને કરતાલ હું કામ મહેનત કરો. તો કેમ? તો કે મેં આખો ચોપડો વાંચ્યો, બધાના નામ હતા, તમારું નામ નહોતું. હનુમાનજીને રેખાય ન ફરી, કાંઈ નહીં. હનુમાનજી કહે, હશે ભગવાન ભૂલી ગયા હોય, કાંઈ ખબર નહીં. હોય ન હોય, આપણું નામ હોય કે ન હોય ચોપડામાં, એમાં હું લેવાનું? ભલે ને ન હોય, એમ હાલતું હશે આખો દિવસ આ સિયા રામ રામ કરતા લઈને ભગવાનનું ભજન કરવાનું, ભગવાન આપણું નામ ભૂલી જાય એવું હાલતું હશે, આ ભજન હું કામ કરું? મૂકી દો. તો કે ના, રામ રટન નામ મુકાય, એ તો મારું ખોરાક છે. તો કે ના ના, એવું નહીં, તો પછી જાઓ વૈકુંઠમાં અને અને બરોબર જીવ ખાધો. હનુમાનજી મહારાજ કે, આ સાધુ મને ભજનમાં વિક્ષેપ પાડે છે, મારે રામ રટન કરવું છે અને વિક્ષેપ પાડે છે. એટલે હનુમાનજી મહારાજને કંટાળો આવ્યો ને છેવટ. એટલે હનુમાનજી મહારાજે કીધું, તમે આખો ચોપડો વાંચ્યો તો? તે કે આખો ચોપડો વાંચ્યો. તે કે મારું ક્યાંય નામ નહોતું? તે કે હમ ખાઈને કહું છું, માતાજીના હમ ક્યાંય નામ નહોતું. કે હનુમાનજી મહારાજે કીધું, નારદ મુનિ ચોપડામાં વાંચ્યું, ભગવાનની પોકેટ ડાયરી જોઈ હતી? કે પોકેટ ડાયરી? હા, એ જોઈ આવો. નારદ મુનિને થયું, ભગવાન પોકેટ ડાયરી? તે કે એમાં? તે કે એમાં ક્યાંક ગોતો ખરા, પોકેટ ડાયરી? અને નારદ મુનિનું પાણી ઉતરી ગયું. એટલે એને એમ થયું કે આ ચોપડો ને પોકેટ ડાયરી ને આ બધું શું? બધું એક જ હોય ને, ભગવાનના ભજન કરનારા ભક્તો પેલું બીજું ત્રીજું ચોથું બહુ એવું લાગતું હોય તો આગળ લખે, મારું બીજું નામ લખે, હનુમાનનું પેલું લખે. પણ આ ડાયરી ને આ ડાયરી ને જુદી હું કામ કરવી? ગયા સીધા વૈકુંઠમાં દોડતા દોડતા અને બરોબર થોડોક આમ ચડી ગયેલો અને એમાં ભગવાન આવી ગયા, વિષ્ણુ દર્શન કર્યા. પ્રભુ આ ચોપડો શેનો છે? તે વાંચો ને. તે મેં વાંચ્યો હમણાં આવ્યો તો. તો કે શું? તો કે મારું ભજન કરનારા મારા ભક્તોની યાદી એમ લખ્યું છે આમાં, મેં વાંચ્યું, મારું નામ પહેલું છે. તે પ્રભુ હું હનુમાનજી મહારાજ પાસે ગયો હતો, હનુમાનજી મહારાજનું આમાં નામ નહોતું એટલે મેં કહ્યું, તમે પોકેટ ડાયરી રાખો છો? તે કે હા. તે ક્યાં? તે કે આ રહી, ખિસ્સામાંથી કાઢીને આપી, આ રહી. તે કે પ્રભુ આવો ભેદ હું કામ કરવાનો? આવો ભેદ, મારું નામ તમને ગમતું ન હોય તો બીજું ગુડો, હનુમાનનું પહેલું ગુડો તમે, પણ પ્રભુ આ ખિસ્સાની ડાયરી હું કામ રાખવાની? નારદ મુનિ ધીરા રહ્યો, આમાં તમે વાંચ્યું? તે વાંચ્યું એક બે ત્રણ બે, આમાં પહેલું નામ હનુમાનજી મહારાજ નું હતું પોકેટ ડાયરીમાં. હનુમાનજી મહારાજ બીજા જે ભક્તો હતા એના નામ લખ્યા હતા. તે ભગવાનને કીધું કે આવો ભેદભાવ ન કરો, આમાં તમે બધા આમાં નામ લખી નાખો, એક ચોપડામાં રાખો, હું કેમ ભેદભાવ તમારામાં? ભગવાન વિષ્ણુ કહે છે કે નારદ મુનિ તમે બધાના નામ વાંચ્યા પણ ટાઇટલ વાંચ્યું? તે કે હા વાંચ્યું. શું? તે કે આ ચોપડામાં જો ને લખ્યું. તે શું લખ્યું છે? ચોપડામાં એમ લખ્યું છે કે મારું ભજન કરનારા મારા ભક્તોની યાદી. આ ડાયરીમાં વાંચ્યું? તે કે ના, ડાયરીમાં એવું લખ્યું હતું કે હું જેનું ભજન કરું છું એવા મારા ભક્તોની યાદી. ભગવાન જેનું ભજન કરે એ હનુમાન, ભગવાન જેનું ભજન કરે. અને એટલે માટે હું આ કથાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે કંઈક એવું કરીએ કે ઈશ્વર તમને ગોતતો ગોતતો આવે, ઈશ્વર બ્રહ્મ આવે, રામ સબરીની ઝૂંપડી આવે, તે દિવસે સબરીની ભક્તિ સાચી બાપ, તે દિવસે સાધુના આશીર્વાદ સાચા. અમારે ગોપાળાનંદ સ્વામીને ગોતતા ગોતતા બ્રાહ્મણના વેશમાં ગયા અચલેશ્વર મહાદેવ, ગયા ને ટોડલામાં અચલેશ્વર મહાદેવ. આજે પણ જજો, આ બધી છે અચલેશ્વર મહાદેવના દર્શન કરાવો ભગત, લ્યો ટોડલા ક્યારેક જજો. આ બધી ટોડલાની જ્યાં જન્મસ્થાન છે, સહજાનંદ સ્વામીને ઈચ્છા હતી કે મારે ખુશાલ ભટ્ટને મારી પાસે લાવવા છે, તો સહજાનંદ સ્વામી બ્રાહ્મણના વેશમાં ગયા અને અચલેશ્વર જઈ અને ત્યાં બોલાવ્યા ખુશાલ ભટ્ટને, આવો, અને લઈ ગયા. ઈશ્વર જે દિવસે તમને ગોતતો ગોતતો આવે તે દિવસે તમે ખુશાલ ભટ્ટ અચલેશ્વર મહાદેવ. દેખો જ્યાં જ્યાં ખુશાલ ભટ્ટ કહેતા અનાદિ મૂળ અક્ષર
સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીજી, એના માતા પિતા જીવીબાઈ અને મોતીરામ, એને પુત્રની પ્રાપ્તિ માટે તપ કર્યું હતું એ અચલેશ્વરમાં. જો આ તપ કરીએ જગ્યા છે, આ બતાવે છે ને એ તપ કરવાની જગ્યા છે. અહીંયા તપ કર્યું હતું અને સાધનાના પરિપાક સ્વરૂપે સાધના કરે ને એની 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 ફલશ્રુતિ મળે એ મોતીરામ અને જીવીબાઈએ સાધના કરી, તપ કર્યું અને તપના પરિપાક સ્વરૂપે એને ત્યાં બ્રહ્મ જન્મ્યું. પરબ્રહ્મ નહીં, બ્રહ્મ જન્મ્યું, મૂળ અક્ષર જન્મ્યું, મૂળ અક્ષર જન્મ ધારણ કરીને આવ્યું. આજે સ્વામી બપોરે અહીંયા મહિલા મંચ હતો, મને મેં કીધું ને થોડું થોડું ઉપર અમે તૈયાર થતા હતા આવવાનું અને કાને પડ્યું, અને મારે એ કહેવું જ તો. મને ખ્યાલ છે પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવન સ્વામીજી એકવાર કથામાં બોલ્યા છે, ગોપાળાનંદ સ્વામી ચાર સ્વરૂપે આ લોકમાં છે, ચાર સ્વરૂપે. અનાદિ મૂળ અક્ષર, એક અક્ષરધામમાં બેઠા બેઠા સહજાનંદ સ્વામીની સામે સ્તુતિ કરે છે, એક અનંત બ્રહ્માંડોને ધારી રહ્યા છે, એક ઈશ્વરને ધારી રહેલું અમૂર્ત સ્વરૂપ છે, અને એક આ લોકની અંદર સહજાનંદ સ્વામી પહેલા બરોબર 2 વર્ષે જન્મ ધારણ કરીને આવેલું સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું સ્વરૂપ છે. ચાર સ્વરૂપે છે ગોપાળાનંદ સ્વામી, ચાર સ્વરૂપે. નો ડાઉટ ઈશ્વરીય ઈશ્વર જ છે. અને ગોપાળાનંદ સ્વામીના શબ્દમાં કહું, ઘણા સંતો બોલી ગયા હું કહું કે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, ઠાલો ભૂલો ફોગટ ભૂલાય, આવી બધી આપણે પરચાની વાતો કરીએ છીએ. અને પણ બાપ સહજાનંદ સ્વામીને આ લોકની અંદર બહુ સહેલાઈથી આગળ વધવું તો ને, તો ગોપાળાનંદ સ્વામીને લાવ્યા. ગોપાળાનંદ સ્વામી વિભૂતિ હતી, બહુ સમર્થ સંત હતા. એ આ લોકનો જીવ તત્વ નહોતું, એ બ્રહ્મ તત્વ હતું, એ અનાદિ મૂળ અક્ષર તત્વ હતું, જેની આજે બપોરે સ્વામી બહુ ભાવવંદના, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને મોટા સંતોની વચ્ચે આજે ભાવવંદના હતી. બધા હરિભક્તો આ બેઠા છે ને બધા હતા, અને 1 કલાક સુધી ગોપાળાનંદ સ્વામીની ભાવવંદના કરી. હું પૂજા કરતા હરિભક્તોને કહી શકું, જે પૂજા ન કરતા હોય એને કહેવાય નહીં, એને વતાવાય નહીં બહુ કે તમે પૂજા કરો, પણ પૂજા કરતા હોય ને એને એક વિનંતી કરી શકું, હું પ્રેશર નહીં કરું. તમારી મૂર્તિ સહજાનંદ સ્વામીની હોય, તમે નીલકંઠ વર્ણિની મૂર્તિ રાખો, સાથે એક ગોપાળાનંદ સ્વામીનું સ્વરૂપ રાખજો, એક રાખજો. સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવને પણ પધરાવવાની વાત કરી. ગોપાળાનંદ સ્વામી એ મારા તમારા, હાવ બથડ ભાષામાં કહી દો, એકદમ કાઠિયાવાડની જાડી ભાષામાં કહું, ભૂપતભાઈ આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના દરવાણી છે. સ્વામિનારાયણની આજ્ઞાથી બ્રહ્મ આ સંપ્રદાયનું ધ્યાન રાખે છે, આ સંપ્રદાયનું ધ્યાન રાખે છે. મારે કોઈ નામ નથી દેવું, પણ અહીંયા રહેલા અમારા કપિલ સ્વામી, અમારા નારાયણસ્વરૂપ સ્વામી, મહાન સ્વામી પ્રયાગના પ્રેમસ્વરૂપ સ્વામી, હરિપ્રકાશ સ્વામી જાણે, હરિપ્રકાશ સ્વામી ખસારી રીતે જાણે. સાળંગપુરમાં એક કેસ આવ્યો હતો, સાળંગપુરની અંદર એક કેસ, અહીંયા પૂજારા સાહેબને હમણાં લઈ ગયા છે, કદાચ અનિલ ભગત સાફો બાંધવા લઈ ગયા છે, અહીં પૂજારા સાહેબ સાંભળે જ છે, બેઠા છે. હું ને પૂજારા સાહેબ અમે બંને બોટાદથી સાથે ગયા હતા, અમારા ડોક્ટર સાહેબ પૂજારા સાહેબ અહીં બેઠા છે, એને ખ્યાલ છે.
એક કેસ હતો સાળંગપુરની અંદર, અને એ કેસને બનબાવણે એ કેસ પતાવવાનો હતો, એવી સિચ્યુએશન હતી. એટલે બનબાવણે આપણે જાણીએ છીએ કોનો કેસ છે, અમે સંતો જાણીએ છીએ. અને બનબાવણે કેસ પતાવવાનો હતો, અને જ્યારે એ બેઠા હતા માં બે ચાર હરિભક્તોને, અને ગોપાળાનંદ સ્વામીની જ્યારે વાત આવી ત્યારે સ્વયં હનુમાનજી મહારાજ, આહાહા, ધરણી ધ્રુજાવે એવો હનુમાન કાલે સાંજે અમારા પ્રાથમિકના અને માધ્યમિકના બાળકોમાંથી પ્રાથમિકના છોકરાઓએ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાનું બહુ સુંદર મજાની એક કૃતિ બનાવી અને આપણને રાત્રિ કાર્યક્રમમાં બતાવી હતી. એ હનુમાનજી મહારાજે, અને જ્યારે ગોપાળાનંદ સ્વામીને કાળ ભૈરવજીને બોલાવેલા, હાજર યાદ આવ્યું મને, કાળ ભૈરવજીને બોલાવેલા. ભૈરવ એટલે બહુ પ્રતાપી છે, આજે પણ પાલિતાણાની અંદર બિરાજે છે, સહજાનંદ સ્વામીના પ્રસાદીના છે, લાડવિયા ભૈરવ છે. કાળ ભૈરવ એ જેવા તેવા નથી, મહાવીર છે. અને કાળ ભૈરવ હાજર થયેલા સાળંગપુરની અંદર, અને કાળ ભૈરવે એમ કીધું કે આ દુનિયામાં કોઈથી ડરતો નથી. અને કાળ ભૈરવ કોનાથી ડરે? કોઈના બાપની તાકાત? હાવ સાચી વાત કરી દઉં છું, એકદમ કાર્બન કોપી. પૂજારા સાહેબ બેઠા છે એટલે એ સાક્ષીમાં છે. હો, હું સૂર્યપ્રકાશ શાસ્ત્રી, પૂજારા સાહેબ અને દ્વારકાવાળા પંડિત સ્વામી અને અમારા મુકુંદ સ્વામી અમે બેઠા હતા, અને કાળ ભૈરવને મેં ખાલી એટલું પૂછ્યું કે કાળ ભૈરવજી તમારી શક્તિ કેટલી, ત્યાં તો આમ કરીને આમ થયા. આમ સ્વામી જોઈશ, મારી શક્તિ જોઈશ, આમ હો, તમે સાધુ છો, મારી શક્તિને જોવાનું રહેવા દો. આ 25 વર્ષ પહેલાની વાત. કાળભૈરવે કીધું, આહા, મહાપ્રતાપી કાળભૈરવ, દુનિયા ધ્રુજાવે એ કાળભૈરવ. હનુમાનજી મહારાજની સામે બેઠા બેઠા આમ ધૂતકારી નાખતા નાખતા કહે, આ દુનિયાનો કોઈ બાપ ભડભાદર મને ન બિવરાવી શકે. કોઈની તાકાત છે? કાળ ભૈરવ કોઈથી ન બીવે, આ યોગીથી બીવું છું, એવું કાળ ભૈરવે કીધું હતું. સ્વામી ખરેખર કીધું તો હું ગોપાળાનંદ સ્વામીથી બીવું છું, આ મૂર્તિ જો મારી ઉપર ત્રાટક કરશે ને તો મને હળગાવી દેશે. કાળ ભૈરવ, આમ હનુમાનજી મહારાજની સામે જોયું ને ગોપાળાનંદ સ્વામીએ, આટલી લાકડી આમ આમ લાકડી કરીને ત્રાટક જોયું. સાહેબ આવજો, ફરી પધારજો. હનુમાનજી મહારાજ નો પ્રતાપ આજ દુનિયાનો કોણ ન જાણે, ન કેવળ હિન્દુ, મુસ્લિમ, ખ્રિશ્ચન, બૌદ્ધ, દુનિયાનો કોઈ પણ માણસ અહીંયા બેઠા છે હનુમાનજી મહારાજના મહંત. હા, હનુમાનજી મહારાજની મૂર્તિ જેની ત્રાટકથી ધ્રુજે, ધરણી ધ્રુજાવે એટલી તાકાત. ગોપાળાનંદ સ્વામીની વાત તો એક બાજુ રહી, બાપ, અમારા સંતોની વાત કરું, અહીં બેઠેલો સાધુ સમાજ એકે એકનો આગ્રહ, બધાનો નાનાથી આરંભી અને તમામ અમારા સાંખ્યોગી માતાઓ બેઠા છે, તમામનો એક આગ્રહ એક પ્રકારનો એ રહે કે ગોપાળાનંદ સ્વામી તો ઠીક, ગોપાળાનંદ સ્વામીની લાકડી છે ને, લાકડી એ એટલી પ્રતાપી છે કે લાકડીએ બાંધેલો દોરો અમને આપો ને તોય અમે ધન્ય છીએ, એવું સાધુ માને છે. આવું સાધુ માને છે. ક્યારેક હરિપ્રકાશ શાસ્ત્રીજીને જઈને કહેજો, એકલા મળે ને ત્યારે, લાકડીને બોળેલું પાણી લઈ અને ભૂતની ઉપર આમ કરો ને અને થર 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 ધ્રુજે. આ પ્રતાપ ગોપાળાનંદ સ્વામીનો, ગોપાળાનંદ હનુમાનજી મહારાજ તો હનુમાનજી મહારાજ છે, એ તો રામ દૂત, એ અતુલિત બલ ધામમ હેમ શૈલા ભરૂપ. હનુમાનજી મહારાજમાં તો કોઈ સવાલ જ નથી, પણ એ પથ્થરમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને હનુમાનજી મહારાજને જાગ્રત કરે એવી શક્તિ જો કોઈનામાં હોય ને તો એ ગોપાળાનંદ સ્વામી છે, બીજો કોઈ નહીં.
સમય કાલે મેં બીજ મંત્ર નો અર્થ બતાવ્યો હતા લોકોને, 18 પુરાણ. હું ફરી ફરી વાર એટલે ઘૂંટી ઘૂંટીને પાઉં છું, આપણા શિક્ષકો એકડો આપે ને તો છોકરાને કે આની ઉપર 25 વાર ઘૂંટ, એટલે તમને ઘૂંટાવું છું, તમને સતત યાદ રહે. એટલે 18 બીજ છે અને 4 વેદના 4 ઓમકાર છે બીજ મંત્રની અંદર. અમે રોજ ગાઈએ છે કથામાં. અને આ બીજ મંત્રનું અનુષ્ઠાન કરજો. આ વ્યાસગદી ઉપર બેઠેલો સ્વામિનારાયણનો સાધુ ચેલેન્જ ફેંકીને કહે છે કે તમે દિલથી કરેલો પાઠ અને દિલથી કરેલી સ્તુતિ બીજ મંત્રની તમારા તમામ સંકલ્પો પૂરા કરશે. આ સાધુ બોલે છે, આ વ્યાસગદી બોલે છે બાપ. હા, અદભુત પ્રતાપ છે ગોપાળાનંદ સ્વામીનો, બહુ પ્રતાપી છે. આવો કથામાં જઈએ. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવ. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બજારની અંદર હવે ધીરે 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 ચાલતા થયા છે. ક્યારેક માખણ ચોરે, ક્યારેક વરી મારો ભગવાન અદ્ભુત લીલાઓ કરે, ગાયો દોવાનો પ્રયત્ન કરે, વાછરડાને પૂંછડા પકડી પકડી, ક્યારેક વાંદરાને ખબર આવે. મરકાણ ભોક્ષણ માકડાઓ પણ ત્યાં હતા. આજે છે તે ગોકુળમાં માકડા હોય અને એમાંય જોઈ ગયેલા કે કાનુડો ખબર આવે છે, એટલે જ્યાં કનૈયો હોય ત્યાં માકડા દોડી દોડીને દોડીને આવે. અને માં પાણી ભરવા ગઈ હોય, કાં તો ગોપી પાણી ભરવા ગયો હોય, માટલા ફોડે તોફાન અને માખણ લઈ ખબર આવે. દેખો સિક્કામાં રહેલા માખણને લેવા માટે એક બે જણાને ઘોડો બનાવે અને એની ઉપર ચડે અને પોતાની માએ એક કનૈયાને ખુશી આપેલી બંસરી એમ કરીને આમ મારે ટેકાણું પાડી દે અને એમાંથી નીકળતું માખણ મારો કનૈયો ખાય, ચોરીને ખાય છે, ચોર છે. અહીંયા બેઠેલો જેટલો સમાજ છે ને, મને આંકડામાં ખબર નથી, પણ જેટલો બેઠો સમાજ કોઈને ચોર કીધું હોય ને કે આ ચોર છે તો એને સારું ના લાગે. મનીષભાઈ સારું લાગે? હું એમ કહું કે ઋષિતભાઈ ચોર છે તો ઋષિતભાઈને ચોર કહું ને તો તમને સારું નહીં લાગે. મારા ભાઈને ચોર કીધો? મારા કનૈયાને કહેજો કનૈયો ચોર છે, તમારી પાસે દોડતો દોડતો આવશે. કનૈયાને ચોર કહો ને તો એ સારું લાગે એને. માખણ ચોર જય રણ છોડ, માખણ ચોર જય રણ છોડ, ચોર છે. એને માખણ નથી ચોર્યું બાપ, વ્રજવાસીઓના દિલ ચોર્યા છે. વ્રજવાસીઓના દિલ શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, માતઃ કયેશ નવનીત મિદમ ત્વદીયમ. એક દિવસનો સમય અને રંગે હાથે ગોપીએ માખણ ચોરતા પકડ્યો અને કનૈયાને મા પાસે લઈ ગયા. તારો લાલો ચોર છે. અમે કહો વ્રજ માં કેમ રહીએ, મૈયા રે તારો લાલ યતા. ગોપીઓ ચોરી કરતા કૃષ્ણની ફરિયાદ લઈ અને માં પાસે આવે. ક્યારેક કૃષ્ણ વળી સિક્કાને ફોડીને લઈ જાય, તો ક્યારેક નીચે રહેલા માટલાને ફોડી નાખે, તો ક્યારેક ગોપીઓને પથ્થર મારે, પાણા મારીને માથે રહેલી મટુકી ફોડી નાખે, ક્યારેક વળી નદીમાં સ્નાન કરતી ગોપીઓ એના વસ્ત્ર એને ચીરહરણ કરે સંગ્રહ. શુકદેવજી મહારાજ કહે, વાછરડાને છોડી મૂકે,
તમામ લીલા. અરે આ તો કરે અમારા સંતોની ભાષામાં કહું ને તો કૃષ્ણએ એવી લીલા કરી, માખણ ચોરતા ચોરતા કોઈક એવી અભિમાની ગોપી હોય કે ગોપીને એના અભિમાનનો દંડ દેવા માટે કૃષ્ણએ વીટી લઈને ત્યાં વીછી મૂકી દીધાની કથા પણ સંતોની ગાથામાં લખી છે. અને ઓલી વીટી લેવા જાય ને ડોહ ગુડાણો હોય કરડે આમ મારે સીધો, અને પછી બધી રાડો નાખે કૃષ્ણ આ કાનુડો આ લાલો આમ તોફાન કરે છે. અને એક દિવસ તમામ ગોપી આવી ગઈ. અમે કહો વ્રજમાં કે રહીએ મૈયા તારો લા. પછી ચોરી કરે મારા હે ઘરડામ છાની, હે યશોદા ચોરી કરે મારા ઘરડામ છાની, દાડી સૈયે મૈયા રે તારો. ગોપીઓ ફરિયાદ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન ગોપીઓની ફરિયાદ એ ગોપીઓની ફરિયાદ નથી, એન કેન બાને કૃષ્ણના દર્શન કરવા આવવાનું બહાનું છે. એ બાને પણ કૃષ્ણના દર્શન કરવા આવવા છે. પ્રેમ ઘેલી બની છે ગોપીઓ, ભાગવતની ગોપીઓ બહુ પ્રેમ ઘેલી બની છે. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, એકવાર રંગે હાથે પકડ્યા અને એ કાંડામાં માખણ, હાથમાં માખણ, મોઢે માખણ. માત કહે શનવની તમિદમ પદીયમ લોભે ન ચોરઈ તુ મધ્ય ગૃહમ પ્રવિષ્ટઃ મદ્વારણમ ન મનુતે મૈરોષ ભાજી રોષમ તનોતિ નહી મે નવનીત લોભ. ગોપીઓ આવીને એમ કહે કે બીજું કઈ નહીં, અમે માખણ ખવરાવીએ એનોય ના નહીં, પણ અમારે કદાચ કંઈ કામમાં હોઈએ અને માખણ આપવામાં ભૂલ થઈ હોય ને તો અમારી ઉપર રોષ કરે છે. રોષમ તનોતી નહી મે નવનીત લાભ, અમારી ઉપર ઝઘડો કરે, તારો લાલો અમારી સાથે લડે છે. જો ને આ માખણ આ રંગે હાથે પકડ્યો જો. અને માએ કીધું કે લાલા તું બહુ તોફાની થયો છે. અને કનૈયો બાના બતાવે, માં એવું નથી, માં આ જો આ કંકણ, આ કંકણ કેટલા કડક છે, તે મને પહેરાવ્યા છે એ તો તું જો કેટલા કડક છે, મને બળે નહીં. તે આજે બહુ બળતા હતા ને તે મારે માખણ લગાવવું હતું એટલે મેં લઈ અને અહીં લગાડ્યું એટલે માખણ ચોટ્યું છે. માં મેં ચોરી નથી, ખોટું બોલે છે કનૈયો, ખોટું બોલે છે. માં આ કંકણ જો આમ અંદર બોળેલું ને એટલે કંકણ સુધી પેલો હાથ ગયેલો એટલે આમ કંકણ બતાવીને કે માં જો આમાં આ કેટલો કડક છે, આમાં મને બળે નહીં માં, તે જો મેં આમાં લખડ. પણ બેટા મોઢે લાગ્યું તે કે માં એવું થયું કે આમાં હું કરતો હતો ને આમ લગાડતો હતો એમાં આ મોઢે મારે આ માખ બેઠી હતી, હું આમ કરવા ગયો તો મોઢે લાગી ગયું કે. એટલે કનૈયો વાત ડાયો ને વાત બનાવતા જેને આવડે ને એ કોઈને પહોંચી ન શકે આ જગતમાં. વાત જેને બનાવતા આવડતી હોય અને કૃષ્ણ જેવો વાત ડાયો દુનિયામાં કોઈ નહીં હો. અને એની ભાષા કે કૃષ્ણ એની ફરિયાદ માં પાસે આવે અને માને ખીજાવવું હોય, ખીજાય પણ ખરા, પણ ખીજાવા દે જ નહીં ને, એ ખીજાતા હોય. અને કનૈયો એવા લાડ કરે, એવા લટુડા પટુ, આપણી ભાષામાં કહું છું, તે માં હસી જ જાય ને. કૃષ્ણ લીલા અતિ મધુર છે. હરિભક્તો, હજી સમય બાકી છે મારી કથાનો, પણ સંતો ખૂબ આવ્યા છે,
મારી માવડીઓને કહું, મારો સમય હજી પૂરો નથી થયો એટલે તમારે એમ માનવાનું કે હજી કથા ચાલે છે. નકર આ ટેવ એવી થઈ ગઈ છે ને કે ઊભા થઈને કથા પૂરી થાય ને એટલે તરત હાલતા થઈ જાય છે. આજે હરિભક્તો ખૂબ આવ્યા છે, મારે કાળુભાઈ વિરાણી બધા હરિભક્તો ખૂબ આવ્યા છે. અમુક સન્માન લેવાના હોય, આજે તો 4-5 સંતો વધાર્યા છે, બધાના આશીર્વાદ લેવાના છે. વ્યાસગાદી હાથ જોડે છે, કોઈને જલ્દી પેલું કંઈ કામ તો નથી ને આમ એવું? હા, આ તો શેર છે, અહીંયા તો કોઈને ગાયું ભેંસું છે નહીં, કોઈને દોવાનું તો કંઈ છે નહીં, જમવાનું અહીં છે, આમાં કંઈ છે નહીં. અને આજ ગાયું દોવાના બાને ઊભા થશો તો ડૂબું દોવા નહીં દે, મારી વાત એ વ્યાસ ગાદીએથી હું બોલું. અને જાઓ દોવો લ્યો, નહીં દોવા દે આજે. કોઈ ઊભા ના થતા વંદન કરું, આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. ભગવાનની લીલા તો અદભુત છે, ભગવાને ખૂબ માખણ લીલા કરી છે. અને માખણ લીલાના અંતે દામોદર લીલા, બહુ સુંદર મજાની દામોદર લીલા આવે છે. પણ દામોદર લીલાની કથા બહુ અતિ મધુર, યમલાર્જુનનો ઉદ્ધાર ભગવાન દામોદર લીલાના અંતે કરશે, બહુ સુંદર કથા. કાલે 8:30 વાગે આપણે લેજો. આજે સંતો વધાર્યા છે, સંતોના આશીર્વાદ લેવા છે. 2 મિનિટ આજના 5મા દિવસના દ્વિતીય સત્રને ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરતા આવો હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજ. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા આયોજિત અનાદિ મૂળ અક્ષર ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવનો આજે 5મ દિવસ દ્વિતીય સત્ર જ્યારે પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે જોરદાર તાલીઓથી વક્તાશ્રીને આપણે વધાવીએ. ભક્તજનો, જેમના આશીર્વાદથી અને જેમના અધ્યક્ષ પદે ચાલી રહેલો એવા ગુરુ પુરાણે સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામીને જોરદાર તાલીઓથી વધાવીએ. તેવી જ રીતે ગવિયા સ્વામી હરિહર પ્રસાદ દાસજી સ્વામીને જોરદાર તાલીઓથી વધાવીએ. ને ભક્તજનો, જેમનો સંકલ્પ હતો એવા પૂજ્ય અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદ દાસજી સ્વામીને જોરદાર તાલીઓથી વધાવીએ. ભક્તજનો, આજની આ સુંદર કથા આપણે શ્રવણ કરી
આજની કથા સાંભળતા એવું લાગે કે શબ્દકોશમાં બધા શબ્દનો અર્થ મળી શકે, શબ્દકોશમાં બધા શબ્દનો અર્થ મળી શકે, પણ જીવનનો અર્થ તો આ શ્રીમદ ભાગવતમાં જ મળી શકે. અને કલ્યાણનો અર્થ સદગુરુવર્ય ગોપાળન સ્વામી વંદના મહોત્સવમાંથી જ મળી શકે એવો સુંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મારે વિશેષ સમય નથી લેવો, કારણ કે કેટલા સંતો અહીંયા ઉપસ્થિત છે, એમને આશીર્વાદ લેવા છે. તે પહેલાં આપણી ભારતીય સંસ્કૃતિ છે, આંગણે પધારેલા સંતોનું આપણે પૂજન કરવું જોઈએ. તો અમારે સંત પૂજનના યજમાન એવા અમારો જીયાણી પરિવાર, એમનો વિનંતી કરીશ. શ્રી પ્રભા શ્રી મનુભાઈ નાગજીભાઈ જીયાણી અહીંયા ઉપસ્થિત છે, જિંજાવાળા આફ્રિકાવાળા, એમને વિનંતી કરી કે સંતોનું પૂજન કરવા માટે ઝડપથી સ્ટેજ પર પધારશે. ને અમારે મનુભાઈ નાગજીભાઈ જીયાણી જ્યારે યજમાન થયા સંત પૂજનના, એમની પ્રેરણા પૂજ્ય કુંડલ નિવાસી પૂજ્ય ગુરુદેવ જ્ઞાનજીવન દાસજી સ્વામી કરેલી હતી હો. ને અમે જ્યારે આફ્રિકા જિંજા ગયા, એમના મકાને રોકાણા, ને એમને જે અમારી સેવા કરી, એમના દીકરા અલ્પેશભાઈ આફ્રિકાની અંદર વિષ ફેક્ટરી છે હો, બોમ્બેમાં વિષ, કોઈ પણ જો તમારી પાસે નોલેજ હોય ને તો ફેક્ટરી નાખી દે છે, એવું એનું બહુ મોટું કામ છે. જોરદાર તાળીથી મનુભાઈ નાગજીભાઈ જીયાણીને આપણે વધાવીએ, સંતોનું પૂજન કરશે. અહીંયા ઉપસ્થિત સંતોનું નામાવલી જાહેર કરીશ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર, ઈશ્વરચરણ સ્વામી કુંડળ, સ્વામી સદરૂચિ સ્વામી કુંડળ, સ્વામી પ્રસન્નવદન સ્વામી કુંડળ, સ્વામી સદગુણ સ્વામી કુંડળ, શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપ દાસજી બોરસદ, કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી જૂનાગઢ, શાસ્ત્રી સ્વામી વિષ્ણુ પ્રકાશ દાસજી છપૈયા, કોઠારી સ્વામી સત્ય પ્રકાશ દાસજી માંગરોળ, સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી પંચાળા, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી લોયલ, કોઠારી સ્વામી નારાયણ પ્રિય દાસજી સ્વામી કાલવાણી, શાસ્ત્રી સ્વામી કપિલ જીવન દાસજી સ્વામી સલાહ વાપી, શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વરૂપ દાસજી સ્વામી ચલા વાપી, શાસ્ત્રી સ્વામી કીર્તન સાગર સ્વામી ભાવનગર, સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી વાપી, સ્વામી ગોપાલ કૃષ્ણ દાસજી વાપી, સ્વામી નારાયણ જીવન દાસજી સ્વામી ભાવનગર, સ્વામી કીર્તન સાગર સ્વામી સાળંગપુર, ભંડારી સ્વામી નવતમ સ્વામી જૂનાગઢ, ઘનશ્યામ બાપુ રામ નંદન ગુરુકુળની બાજુમાંથી પધાર્યા છે, નારાયણ સ્વામી નારાયણ સાહેબ અહીંયા કબીર ટેકરીથી ઉપસ્થિત છે, એમને હું પણ વિનંતી કરીશ, એ પણ ઉપસ્થિત હોય તો એમનું પણ પૂજન કરશે. પાર્ષદવર્ય અમિત ભગત કુંડળ, પાર્ષદવર્ય સાધન ભગત કુંડળ, પાર્ષદવર્ય વિપુલ ભગત ભાવનગર, જોરદાર તાળીઓથી આ સંતોને વધાવીએ. વિશેષ સમય નહીં લેતા વિનંતી કરીશ અમારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી. ભક્તજનો, આપ સૌ જાણો છો કે રામ કથાકાર કોણ? તો કે મોરારી બાપુ. ભાગવત કથાકાર કોણ? તો કે રમેશભાઈ ઓઝા. કોઈ એમ કે શિવ કથાકાર કોણ? તો કે ગિરી બાપુ. પણ હનુમાન કથા કોઈએ સાંભળી હતી? સાળંગપુરના મહંત થયા પછી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી જે હનુમાનજી મહારાજના ચરિત્ર ગાય અને આખું જગતને ઘેલું કર્યું છે, એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીને વિનંતી કરીશ આવીને તમામ રૂડા હરિભક્તોને રૂડા આશીર્વાદ પાઠવશે. તો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર. યત પાંગ પરિસ્પંદે વિશ્વમેદદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતે તરામ. પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરિષ્ઠ દેવ સ્વામિનારાયણ ભગવાન, જેમનો મહાપ્રતાપ આ સમગ્ર બ્રહ્માંડમાં, સ્વામિનારાયણ ભગવાન કે આ ગોપાળાન સ્વામીનો મહિમા તો અમારા મુખે પણ અમે ન કહીએ કે એવા મોટા સાધુ છે. એવા મહાન સદગુરુ વંદના મહોત્સવ, એમના વક્તા અમારા ખાસ સ્નેહી, બહુ આનંદી, સહજ અને સરળ ભાષામાં આપણને ભગવાનની વાત કરનારા એવા પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદ સ્વામીજી, જેમના આશીર્વાદથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એવા ગુરુ પુરાણી વિષ્ણુ પ્રસાદ સ્વામીજી, સંકલ્પ જેમનો છે એવા ભગવત સ્વામી, આ સભાની અંદર બહુ મોટા મોટા સંતો લોજથી પધારેલા છે, શાસ્ત્રી સ્વામી કાલવાણી, કુંડળથી પૂજ્ય દયાળુ સ્વામી, જૂનાગઢના મહંત કપિલ સ્વામી, નિર્લેપ સ્વામી આદિ સંતો, તથા આપ સર્વે ભક્તોને વંદન સહે જય સ્વામિનારાયણ. સ્વામીની વાત તો આખી અદ્ભુત છે. ગોપાળાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામીએ ઘણાય સંતોના પ્રકરણો લખ્યા, પણ ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ જ્યારે લખ્યું ત્યારે એક કડી આપણને સૌને આશ્ચર્ય પમાડે એવી છે. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. માણસ જન્મે ભગવાન જ માત્ર પ્રગટે, પણ ગોપાળાનંદ સ્વામીને માટે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું પ્રભુ સંગાથે પ્રગટ્યા. આ એક જ વાત મને ને તમને બધાને એક પ્રશ્ન ઊભો કરાવે છે કે જન્મ માણસનો થાય, પ્રાગટ્ય તો માત્ર ભગવાનનું થાય. આ બ્રહ્માંડની અંદર માત્ર નજર કરે અને ગ્રહોની દિશા બદલાવવાની સામર્થ્ય કોઈમાં પણ જોઈએ તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી માણતી. એક પથ્થરનો માત્ર સ્પર્શ કરે, માત્ર સ્પર્શ કરે અને કરોડો લોકો એના ચરણની અંદર માથા મૂકી દે, એ આજે સાળંગપુરની અંદર આપણને હાજરા હજુર દેખાય માત્ર સ્વામીનો સ્પર્શ. એટલે આવા મહાન સદગુરુનો વંદના મહોત્સવ હોય એમાં આપણને સૌને જો લાભ મળ્યો હોય તો એનું માત્ર એક જ કારણ છે કે અહીંયા ગુરુકુળના જે સંતો ભગવત સ્વામી અને પૂજ્ય વક્તા એમણે જે આ પરિશ્રમ કર્યો ને એના કારણે આવા મહાન સંતના સદગુરુ વંદના મહોત્સવમાં આપણને સૌને આવવાનો લાભ મળ્યો. ખૂબ આનંદ થાય છે. જેને જવાબદારી સ્વામિનારાયણ ભગવાને આખા સંપ્રદાયને સોંપી કે ભાઈ સાધુ વર્ણી પાળા સુણી લેજો, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો, જેમ ભાગવતની કથા થાય ને બાપ એમ સદગુરુ ગોપાળાન સ્વામીની પારણ થાય એવા મોટા સાધુ એમને વંદના કરવાનો આજે બધાને અવસર છે. એમની પરંપરામાં પૂજ્ય સ્વામી, હું વિષ્ણુ સ્વામી માટે કાયમ એક વાત કરું, દયાળુ સ્વામી આટલી ઉંમરે ગોપીનાથજી મહારાજનું મંદિર વાળનારા સાધુ આ છે. અને હરિપ્રસાદ સ્વામી બોલે છે ને એ એના ભજન અને સેવાના પ્રતાપે બોલે. એટલે આવા સાધુનું જે સાનિધ્ય છે એ જ આપણું મોટું ભાગ્ય છે. સંતોના ચરણોમાં વંદન કરી સાળંગપુરવાસી દાદાને પ્રાર્થના કરું કે જેણે જેણે આમાં સેવા કરી છે સૌને સર્વ રીતે ભગવાન સુખી રાખે. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીને વધાવીએ. અહીંયા ઉપસ્થિત યજમાનોના નામ આહુત કરું, એ ઝડપથી વક્તાશ્રી પાસે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. અમારે મસાલાના યજમાન જયભાઈ દુધાત રાજકોટથી ઉપસ્થિત છે, તો ઝડપથી વક્તાશ્રી પાસે આવશે. તેવી જ રીતે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી વલ્લભભાઈ વિરાણી રણિયાળાવાળા હાલ મુંબઈ, આ બંને ભક્તો વક્તાશ્રી પાસે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. વિશેષ સમય ન લેતા કુંડળથી ઉપસ્થિત અમારે દયાળુ સ્વામી ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીશ કે આવી અને તમામ ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવશે. તો કુંડળથી દયાળુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દિવ્ય ભવ્ય વંદના મહોત્સવના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, આ મહોત્સવના અધ્યક્ષ પુરાણી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી, ગવૈયા સ્વામી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી હરિહર પ્રસાદ સ્વામી, ભગવત પ્રસાદ સ્વામી, પોરબંદર ગુરુકુલ અને લોજથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી વયોવૃદ્ધ હરિપ્રકાશ દાસજી સ્વામી, અહીંયા ઉપસ્થિત જૂનાગઢના કોઠારીશ્રી નિર્લેપ શાસ્ત્રીશ્રી કપિલ જીવન સ્વામી, સારંગપુરના કોઠારી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી વગેરે નાના મોટા અબાલ વૃદ્ધ અમ સૌ સંતો, આપ સૌ ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આ સંતોએ ગોપાળાનંદ સ્વામીના વંદના મહોત્સવને માધ્યમે આ પરગણાના અનેક જીવાત્માઓને સત્સંગનું ભાતું મળે એવું એક સુંદર મજાનું આયોજન કર્યું છે. હું અહીંયા આવ્યો ત્યારથી સાંભળતો હતો શાસ્ત્રી વક્તા હરિપ્રસાદ સ્વામી ભાગવતના માધ્યમથી ભગવાનની લીલાઓનું સુંદર ગાન કરતા હતા, સાથે સાથે મીઠી મજાની થોડી ટકોરો પણ કરતા જતા હતા. ગોપાળાનંદ સ્વામીની જ્યારે સદગુરુ વંદનાનો આ પ્રોગ્રામ છે,
સ્વામી શું હતા એની હમણાં આપણે સારંગપુરના કોઠારી શાસ્ત્રી સ્વામીના મુખે વાતો સાંભળી, વક્તાશ્રીએ પણ વાતો કરી. એક વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સાધુતા વિશે જે લખાણી છે, જેનાથી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર કેટલા વારી જતા હતા એનું એક આબેહૂબ વર્ણન છે. એકવાર સ્વામિનારાયણ ભગવાનના વચને ગોપાળાનંદ સ્વામી વડોદરા ગયા અને પ્રભુના પ્રતાપે સ્વામીએ એવો શહેરમાં સત્સંગ પ્રસરાયો કે આખા વડોદરામાં જે જયકાર થવા લાગ્યો. અમુક લોકોની ઈર્ષા થઈ, ઈર્ષાને કારણે એણે ગોપાળાનંદ સ્વામીને વગોવવા એક કાવતરું કર્યું. એક દિવસ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે વડોદરામાં સ્નાન કરવા સરોવરે ગયા. સરોવરે ગયા પછી દિશાએ ગયા, બીજા બધા શિષ્ય સંતો સરોવરે બેઠા અને ગોપાળાનંદ સ્વામીને જાજરૂ જવું હતું એટલે બહાર ગયા, પરંતુ સ્વામી ગયાએ ગયા પાછા રિટર્ન ન આવ્યા. ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. એમના શિષ્ય મંડળના સંતો બહુ ચિંતિત થઈ ગયા કે શું થયું. બહુ જ બધી શોધખોળ થઈ, સ્વામી ક્યાંય ન મળ્યા. હવે આવા મોટા સમર્થ સંત આમ અચાનક ગુમ થઈ જાય, કશી ખબર ન પડી. એ સંતો સીધા વડતાલ ગયા. સ્વામિનારાયણ ભગવાન વડતાલ હતા, એમને જઈને વાત કરી. જ્યારે સ્વામિનારાયણ ભગવાનની આ વાત સાંભળી કે ગોપાળાનંદ સ્વામી વડોદરામાંથી ગુમ થઈ ગયા છે, એટલે સ્વામિનારાયણ ભગવાન અત્યંત ઉદાસ થઈ ગયા. ત્યાર પછી પ્રભુએ થાળ જમવાનું છોડી દીધું. સતત એક વાત કરવા લાગ્યા, સ્વામી આટલા વાલા અમારા પ્રાણ પ્યારા સંત ક્યાં જતા રહ્યા, આમ અચાનક કેવી રીતે ગુમ થઈ જાય. ગમે ત્યાંથી એની શોધખોળ કરો, જ્યાં સુધી સ્વામીનો પત્તો ન લાગે ત્યાં સુધી અમને ભોજન લેવાનું કહેવા નહીં આવવાનું. એક દિવસ ગયો, બે દિવસ ગયા, ચાર ચાર દિવસો આમનામ વ્યતીત થઈ ગયા. આખો સત્સંગ અત્યંત ચિંતિત ઉદાસ થઈ ગયો, કારણ કે સત્સંગના જીવન પ્રાણ મહારાજ ઉદાસ છે. પાંચમે દિવસે અચાનક સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, હાલો ગોપાળાનંદ સ્વામી આવે છે, આપણે હામે જવું છે. હવે ચાર ચાર દિવસથી ક્યાંય ભાળ નહોતી અને સ્વયં પ્રભુએ આવું કીધું. બધા સંતો ભક્તો વાલા મહારાજની સાથે જોડાઈ ગયા. વડતાલ ગામની બહાર આવ્યા, દૂરથી ગોપાળાનંદ સ્વામી એકલા જોડ વિના ચાલ્યા આવતા હતા એવા દર્શન થયા. અને એ જ વખતે અનંત કોટી બ્રહ્માંડના કિંગ ભગવાન સ્વામિનારાયણે સ્વામીને દંડવટ કરવાનું શરૂ કરી દીધું. બધાને બહુ નવાઈ લાગી. સ્વામી દોડીને આવ્યા, એમણે પણ પ્રભુને દંડવટ પ્રણામ કર્યા. મહારાજે સ્વામીને ઉઠાવીને ભેટ્યા, મંદિરમાં લઈ આવ્યા. જ્યાં મહારાજનો ઉતારો આસન હતો ત્યાં સ્વામી અને મહારાજ બધા સંતો ભક્તો આવ્યા. મહારાજે કીધું, સ્વામી એ વાત કરો બન્યું તું હું, આ છેલ્લા ચાર દિવસથી તમે ગુમ હતા, કારણ બતાવો. અને હવે ગોપાળાનંદ સ્વામીએ પેલું રહસ્ય ખોલ્યું કે મહારાજ હું દિશાએ જવા એકલો નીકળ્યો, કોઈ ન ભાળે એવી જ્યાં જગ્યા આવી ત્યાં મને અચાનક થોડીક કોકે ચડામણી કરીને મોકેલી બહેનો મહિલાઓ એમના મેલા ઈરાદાથી ઘેરી વળી અને તેઓ મારી એટલી બધી નજીક આવી મેં એમને રોકવાનો ઘણો ટ્રાય કર્યો, પરંતુ એણે નક્કી જ કર્યું હશે એટલે મને અડી જાય એ પહેલાં મહારાજ મેં આપને યાદ કરી મારા પ્રાણ હંકેલી લીધા અને સમાધિમાં હું જતો રહ્યો. મારું શરીર ત્યાં મળદાની જેમ પડી રહ્યું. પેલી બાયુ બી ગઈ કે હવે આનું અમે શું કરીએ, કોક ભાળી જાય તો પકડાઈ જાય. આવડું મોટું શહેર છે, સયાજીરાવ સરકાર, એના મંત્રીઓ, કેટલા બધા મોટા મોટા માણસો ગોપાળાનંદ સ્વામીથી બહુ પ્રભાવિત છે. જો ખબર પડે કે આ લોકોએ કાવતરું કર્યું તો હું પરિણામ આવે નક્કી ને, એટલે બધી બાયુ બી ગઈ. સ્વામી કહે છે, મારા શરીરનું પોટલું વાળીને બાયુ એને ઘરે લઈ ગઈ. એક ઉપર માઢમાં કોઈને ખબર ન પડે એવી જગ્યાએ મારા શરીરને હંતાડી મૂક્યું. ચાર દિવસ થયા, હું તો સમાધિમાંથી બહાર આવ્યો જ નહીં ને. છેવટે એને બીક લાગી કે લાગે છે કે આ ગુજરી ગયા છે કે શું, નકામું શરીર હડી જશે, ગંધાઈ જશે અને પાછું બહાર પડશે. એટલે વાલા મહારાજ ગઈકાલે રાત્રે એ લોકોએ ચોથા દિવસની રાત્રે મારા શરીરને વડોદરાનું સુરસાગર નામનું મોટું સરોવર છે ને એમાં કોઈ ન ભાળે એમ ફેંકી દીધું. એ મારું શરીર ફેંકીને જેવા જતા રહ્યા એટલે મેં સમાધિ છોડી. હું ઊભો થયો, સરોવરમાંથી બહાર નીકળ્યો, મહારાજ સીધે સીધો અહીં તમારી પાસે આવ્યો છું. વાલા ભક્તો, મજાની કથા આવે છે.
હવે સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા અને સારી સભામાં મહારાજ બોલવા લાગ્યા, એ તમામ મારા વાલા સંતો અને હરિભક્તો સાંભળો, આ સંત એટલા સમર્થ છે, એક સંકલ્પ કરે કરોડો બ્રહ્માંડનો પ્રલય કરી નાખે. પરંતુ એ સંતે ન પેલા બહેનોને શાપ દીધો, ન એને ચડાવનારને શાપ દીધો, કોઈનું કશું પણ ભૂંડું ન વિચાર્યું, માત્ર પોતાનો ધર્મ વિચારીને બહેનો અડી જાય નહીં એટલે પોતે સમાધિમાં જતા રહ્યા, ને એણે એનું શરીર સરોવરમાં નાખી દીધું, ઊભા થઈ નહીં અમારી પાસે આવી ગયા, એની સાધુતાને લાખ લાખ વંદન ધન્યવાદ. વાલા ભક્તો, સામર્થ્ય ઐશ્વર્ય અને પ્રતાપ એ તો પુરુષોત્તમના સાધુ હોય, એના આશ્રિત હોય, એનું ભક્તિ ભજન કરતા હોય, આજ્ઞા પાળતા હોય, એમાં હોય, એ બહુ મોટી નવાઈ નથી. પરંતુ હારે એવા સંત તણી બલિહારી જેને ગુણે રીજા ગીરધારી, એ સંતની સાધુતા આભે આંબે એવી, એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને આધીન થઈ જાય એવા એ સમર્થ સાધુતા સંપન્ન ગોપાળાનંદ સ્વામી. આજે એમનો વંદના મહોત્સવ ચાલે છે. આ શિક્ષણના પરબ જેવા સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા એમના બધા સંતો મહોત્સવના અધ્યક્ષ પુરાણી સ્વામી વગેરે સૌને મારા ખૂબ ખૂબ વંદન છે. મારા ગુરુજી પરમ પૂજ્યપાદ સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળધામવાળા અહીંયા આવી શકે એમ નહોતા, એટલે એમની આજ્ઞાથી અમને સંતોને મંડળના સાધુઓને મોકલ્યા છે. આ મોટો મહોત્સવ કર્યો, આ મંડળના સંતો વક્તાશ્રી અને આમાં નાના મોટા જે કોઈ યજમાનો બન્યા હોય, નાની મોટી જેમણે પણ કાંઈ તન મન ધનથી સેવા કરી હોય, એ બધાને વાલા મહારાજ અને મહારાજના અતિ વાલા ગોપાળાનંદ સ્વામીના ખૂબ ખૂબ આશીર્વાદ અને રાજીપા મળે એટલી અભ્યર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, દયાળુ સ્વામીને જોરદાર તાલીઓથી વધાવી રૂડા આશીર્વાદ પાઠવા. હવે જ્યારે હરિભક્તો તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે અમારું બોટાદ યાદ આવે, ને બોટાદ યાદ આવે એટલે ડૉક્ટર શ્રી મુકેશ સાહેબ પૂજારા સાહેબને વિનંતી કરું કે ઝડપથી વક્તાશ્રી પાસે આવશે. ડૉક્ટર મુકેશભાઈ પૂજારા બોટાદથી ઉપસ્થિત છે. ભક્તજનો, સંતનો મહિમા કેવો હોય એ આ ડૉક્ટર સાહેબમાં જોવો પડે. હું હસુભાઈ કહું છું કે ભારતની અંદર ઘણા ડૉક્ટરો છે, બધાએ સંતોનો મહિમા હોય છે. અહીંયા બિપિનભાઈ અને પૂજારા સાહેબ ઉપસ્થિત છે, પણ મુકેશભાઈ પૂજારા એટલે પૂજારા સાહેબ જે સંતો અને સાંખ્યોગી બહેનોની જે સેવા કરે છે, ક્યારેય અમારે ઓપીડીમાં કોઈ પૂછવાનું નહીં, જતું રહેવાનું, બધી દવા ફ્રીમાં, ગમે ત્યારે કોરોના કાળમાં હોય કે ક્યારેય પૂજારા સાહેબે બહુ સેવા કરી છે એવા જોરદાર પૂજારા સાહેબને વિનંતી કરીશ. તેવી જ રીતે અતિ અમારા સ્નેહી ડૉક્ટર શ્રી બિપિનભાઈ કાનજીભાઈ બલર અહીંયા ઉપસ્થિત છે. મેં સાહેબને બે દિવસ પહેલાં યાદ કર્યા હતા, સાહેબ પધારો સ્ટેજ પર. અમારા ગુરુ ભગવત સ્વામી આજે જો ચાલી શકતા હોય ને તો ડૉક્ટર શ્રી બિપિનભાઈ બલર સાહેબને લઈને, કારણ કે મેં પહેલાંય કહ્યું હતું કે ભગવત સ્વામીને જ્યારે ઓપરેશન કરાવ્યું એ સક્સેસ નહોતું ગયું, પણ બીજી વાર જ્યારે રિપન ઓપરેશન કરાવ્યું, ત્યારે બિપિનભાઈએ સરસ ઓપરેશન કરી આપ્યું એટલે ભગવત સ્વામી ચાલી શકે તેમણે જોરદાર તાલીઓથી વધાવીએ. તેવી જ રીતે અમારે શીતલ આઈસક્રીમના માલિક એવા ઉપસ્થિત અમારે દિનેશભાઈ દકુભાઈ ભુવા ઉપસ્થિત છે, એમને હું જોરદાર તાલીઓથી ભક્તો વધાવો. આજે તમે જે કાંઈ આઈસક્રીમ ખાઈ રહ્યા છો ને આ દિનેશભાઈ અને અમારા ભૂપતભાઈ મોકલે છો, બંને ભાઈઓ વક્તાશ્રી પાસે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. વિશેષ સમય ન લેતા સંતો તરફ આપણે જઈએ, સંતોના આશીર્વાદ તરફ. તો બોરસદથી ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી નીલ્યસ્વરૂપદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે ટૂંકમાં રૂડા આશીર્વાદ પાઠવશે. તો શાસ્ત્રી સ્વામી નીલ્યસ્વરૂપદાસજી બોરસદ. વામે યસ યસ્થિતારાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદાજી સ્વામી, મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદાજી સ્વામી, મહોત્સવના પ્રેરક અમારા પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદાજી સ્વામી, હરિહરર સ્વામી, જૂનાગઢ મંદિરના કોઠારી સ્વામી, સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ દરેક યજમાનશ્રીઓ, ભાઈઓ બહેનો સૌને જય સ્વામિનારાયણ.
આ જો આ લાઈટ સમજી ગઈ પણ તમે ન સમજે. જય સ્વામિનારાયણ. આજે સાવરકુંડલાને આંગણે બહુ જ દિવ્ય ભવ્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવ ચાલી રહ્યો છે. હમણાં જ સંતોએ વાત કરી, ગોપાળાનંદ સ્વામીની તુલનામાં તો એમના ચરિત્રોને એમના ગુણોને આપણે ક્યારેય વર્ણવી ન શકીએ. આવી એ મહાન વિભૂતિ, એ એટલા બધા મહાન કે બીજા ભગવાન સમજો, પણ છતાંય આ મહાપુરુષોની સમજણ, એમનું જ્ઞાન, એમની ઉપાસના એટલી અજોડ હતી કે ક્યાંય પણ તમે ગોપાળાનંદ સ્વામીના સાહિત્યમાં ક્યાંય તમે એવું નહીં વાંચો કે સ્વામીએ પોતાની પ્રતિભાને, પોતાની કાંતિ, દ્યુતિ, એમની તાકાતને સમાજ સામે મૂકીને પૂજાવાનો કે પોતાના મંદિરો બનાવવાનો ક્યારેય સંકલ્પ પણ નહીં કર્યો હોય. આવી આ વિભૂતિ છે. અહીંયા હમણાં જ આપણે જોયું સાળંગપુરમાં આખું વિશ્વ સમજે છે કે જે હનુમાનજી દાદા બિરાજે છે એ ગોપાળાનંદ સ્વામીનું કાર્ય છે, પણ છતાંય આવા મોટા સમર્થ સંત એ ક્યારેય પોતાની પ્રતિમા આપી હોય કે લ્યો આ તમે મારું ધ્યાન કરજો, મારી પૂજા કરજો, મારા મંદિરો બનાવજો, નેવર. આવું ક્યારેય એમના જીવનમાં સાંભળ્યું નહીં હોય, એમણે સંકલ્પ નથી. આવા મહાપુરુષની વંદનાનો મહોત્સવ અહીંયા આપણે માણી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન અને આપણી હિન્દુ સનાતનીય પરંપરા આજ બતાવે છે કે હથેળીમાં કોઈ ભગવાન બતાવે તો એની ઉપાસના ન થાય, હથેળીમાં કોઈ ભગવાન બતાવે તો એની માળા ન થાય. માળા અને ધ્યાન ભજન તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એક જે બ્રહ્મ છે જેનાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થાય છે. યતોવા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની યત પ્રયંતે બી સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. આવું જે બ્રહ્મ છે, આવું જે વિશિષ્ટ બ્રહ્મ છે એની ઉપાસના થાય. આ હિન્દુ સનાતનીય પરંપરાનો એક અજોડ સિદ્ધાંત છે. આપણે ભગવાનને માનીએ છીએ, આપણે ભગવાનને પૂજીએ છીએ. આવા ગોપાળાનંદ સ્વામી એમના જીવનમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ બોલ્યા છે કે એ બીજા ભગવાન થાય એવા છે, પણ ક્યારેય ભગવાન નથી બન્યા. એટલે આજે સારાય વિશ્વની અંદર ગોપાળાનંદ સ્વામીનો જય જયકાર થઈ રહ્યો છે. ગોપાળાનંદ સ્વામી એ માનવ, જેમાં માનવીય ચેતના છે એને તો કદાચ કોઈ માણસ સમજાવે તો એ પરિવર્તિત થાય, પણ એક વૃક્ષ, એક વૃક્ષના દેહમાં આવેલો ચૈતન્ય જીવ, સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધ કથા છે. રાજકોટની અંદર ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં એક બોરડી હતી અને એ બોરડી નીચે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થઈ અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષને બ્રહ્મ ઉપદેશ આપી રહ્યા હતા. અને જ્યારે આ વાત પૂરી થઈ, બધા જ ઊભા થયા અને એમાં ગોપાળાનંદ સ્વામી જ્યાં ઊભા થયા ને, તો જો સ્વામીની પાગમાં બે સાઈડ એક એક છેડો નીચે લબડે છે. એ છેડો પવનને કારણે કોઈ પણ કારણોસર એ બોરડીના કાંટામાં ભરાય છે. અને ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા કે અરે આ જીવ કેટલો અભાગ્યો છે. બોરડીને સ્વામી કહે છે કે તારી નીચે પરાત પર ભગવાન બિરાજમાન થયા, તારા નીચે એટલા એટલા મોટા મહાપુરુષો બિરાજમાન થયા, અને છતાંય તે તારો કરડકનો સ્વભાવ ન છોડ્યો. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં છે કે એ બોરડીએ તાત્કાલિક કાંટા ખેરી નાખ્યા અને આજે પણ એ કાંટા વગરની બોરડી એટલા વર્ષોથી આપણી નજર સામે દર્શન આપી રહી છે. એ ગોપાળાનંદ સ્વામીની નારાજગીનું પરિણામ છે. સ્વામીમાં એવી તાકાત હતી કે આવા પદાર્થોને માત્ર વચનથી એમાં પરિવર્તન થઈ જાય. આવા મહાપુરુષની વંદના
આપણે પામર જીવો ન કરી શકીએ, માત્ર અહોભાવ વ્યક્ત કરીએ, વંદન કરીએ અને સ્વામીના ગુણોને જિંદગીભર આત્મસાત કરી અને વાગોળતા રહીએ વાગોળતા રહીએ તો સ્વામીનો રાજીપો આપણા ઉપર અવશ્ય મળે છે. અહીંયા ભગવત પ્રસાદ સ્વામી, હરિહર સ્વામી, આ બધા સંતોએ ઘણા વર્ષોથી અહીંયા સાવરકુંડલાની જનતાને તો ખબર છે કે અહીંયા ટેકરો હતો અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી જ્ઞાન સ્વામીએ. અહીંયા બહુ જ મહેનત કરી શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, સમગ્ર મંડળ, પૂજ્ય વિષ્ણુ સ્વામી, આ બધા અહીંયા રહેતા સ્વામી. અને આ ખાણ હતી મોટી પથ્થરની, એ ખાળી ખાળી અને કર્યું. અરે એટલી મહેનતના અંતે અહીંયા એક ગુરુકુલીય શિક્ષા નિર્માણ પામી અને જે શિક્ષાના પરિણામે આફ્ટર કોવિડ જે સ્ટુડન્ટની અંદર બહુ જ બધી વિટમણાઓ પેદા થઈ છે એ સમસ્યાઓનું સમાધાન ગુરુકુલીય શિક્ષા આપી રહી છે અને એ સાવરકુંડલા અને વિસ્તારની જનતાને એનો અનુભવ છે. ભગવત પ્રસાદ સ્વામી સ્વામીના ધામમાં ગયા પછી અહીંયા એકલા હતા, અક્ષરમુક્ત સ્વામી આવ્યા, વિષ્ણુ સ્વામીનો સતત સપોર્ટ અને અહીંના ગ્રામજનો એના માટે પ્રતિ મહિના, એટલે એક પણ મહિનો એવો ન જાય કે અહીંયા સેવાનું કામ ન થાય, અહીંયા નેત્ર નિદાન કેમ્પ થાય, અહીંયા અવારનવાર સામાજિક કાર્યો રોજબરોજની અહીંની ઓળખ છે ગુરુકુલની. અને એટલે ભગવત પ્રસાદ સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આજે આપણે યાદ કરીએ પૂજ્ય ઘનશ્યામ સ્વામીજીને, દાદાએ અહીંયા બહુ જ મહાપૂજા કરી હરિભક્તોને, આ ગામને એ મહાપૂજાનું પુણ્ય મળ્યું છે. અને એટલે આવા નાના ટાઉનમાં આટલી મોટી સંસ્થા છે એ આ ગામના માટે આશીર્વાદ રૂપ છે. પૂજ્ય સ્વામીની મહાપૂજા, જ્ઞાન સ્વામીની અપાર મહેનત અને ભગવત પ્રસાદ શાસ્ત્રીજી એક મૂક સેવક, તમે જુઓ ક્યાંય બોલે નહીં કાંઈ નહીં, પણ એમનું આટલું મોટું મૌન રહીને જે કામ છે એ સૌને આંખે વળગે એવું છે. તો આજે ખૂબ ખૂબ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીને આ ચરણોમાં સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ સત્સંગ સમાજ, અમારા મંદિરના ટ્રસ્ટી સભ્ય શ્રી ધીરુભાઈ બચુભાઈ જાણીયા ઉપસ્થિત છે, અહીંયા મનુભાઈ નાગજીભાઈ જાણી મંદિરના પ્રમુખશ્રી, આ તમામ સત્સંગ સમાજ, અમારા ગુરુ કોઠારી સ્વામી બાળસ્વરૂપદાસજી સ્વામી, અત્યારે મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી નારાયણ જીવનદાસજી, શાસ્ત્રી કોઠારી હરિસ્વરૂપદાસજી, પૂજ્ય કીર્તન સ્વામી, આ બધા જ સંતો અને સમગ્ર સત્સંગ સમાજ વતી ભગવત પ્રસાદ સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ વંદના કરું છું. એમને કોટી કોટી અભિનંદન પાઠવી અને આ મહોત્સવની શુભકામના વ્યક્ત કરું છું. અસ્તુ જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી શાસ્ત્રી મહારાજના આશીર્વાદને વધાવીએ. ભક્તજનો, જેમ સંતો અહીંયા ઉપસ્થિત છે એમ સાંખ્યોગી બહેનો વિભાગમાં રાજકોટથી સાંખ્યોગી શ્રી નવધાબેન રાજકોટથી ઉપસ્થિત છે, સાંખ્યોગી શ્રી કોમલબેન ઉપસ્થિત છે, તો એમનું પૂજન કરવા માટે હંસાબેન ઘનશ્યામભાઈ કણકોટિયા સાંખ્યોગી બહેનોનું પૂજન કરશે. સાથે સાથે મંગળાબાના શિષ્ય એવા નવધાબેન પ્રસાદીનો હાર લઈને આવ્યા છે, તો યોગેશભાઈ સ્વાની અને આશીષભાઈ સ્વાની બંને આવી અને અમારા ગુરુજનો શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદ દાસજી સ્વામીને હાર પહેરાવીને એમનું પૂજન કરશે. ભજ્યા ભક્તોના નામ આહુત કરું એ ભક્તાશ્રી પાસે આવી ને પોતે પોતાનું સન્માન સ્વીકારશે. તેવી જ રીતે અમારે પ્રદીપભાઈ દોશી કેડી ન્યૂઝવાળા રોજ જે ટીવીમાં ન્યૂઝ આપે છે, રમેશભાઈ ગમે તે પેપરની અંદર ગુરુકુળનું પહેલાં કામ કરે ને ગુરુકુળનું પહેલું છાપે ને એમની જે વાડી છે ને એ ફ્રીમાં અમને આપી છે ઉતારા માટે, એવા અમારા પ્રદીપભાઈ દોશીને હું વિનંતી કરીશ વક્તાશ્રી પાસે આવી અમારા ગુરુ ભગવત સ્વામી પાસે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેવી જ રીતે જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે, ધનજી દાદા અને હિંમતભાઈ પૂજ્ય અમારા ગુરુ ભગવત સ્વામીનું સન્માન કરે છે, જોરદાર તાલીઓથી એમને વધાવીએ. જે ભક્તોના નામ આવું થાય એ ઝડપથી વક્તાશ્રી પાસે આવી ને પોતાનું સન્માન સ્વીકારશે. અમારે રમેશભાઈ બુટાણી અમરેલીથી ઉપસ્થિત છે, ગરડાના ત્રષ્ટી એવા વિનુભાઈ ભવાનભાઈ રાખોલિયા બોટાદથી, અમારે દક્ષેશભાઈ દોશી, હિંમતભાઈ વિરજીભાઈ હિરપરા સુરત, વિરજીભાઈ પટેલ અમદાવાદ, વિરજીભાઈ પટેલ બોટાદ ઉમા લેબવાળા, રાજેશભાઈ ચોડવડિયા સુરત, દીપકભાઈ રામાણી, રમેશભાઈ રૂપારેલિયા, ભરતભાઈ દહિન્યા, મહેશભાઈ રામાણી, કેશુભાઈ ગોહિલ,
કોડીનાર પરેશભાઈ કાળુભાઈ રાખોલિયા અકાળા, વિનુભાઈ લક્ષ્મણભાઈ તલસાણિયા ગરડા, દિનેશભાઈ ભગવાનભાઈ કાંસોદરિયા ગરડા, બિપિનભાઈ જગદીશભાઈ રાખોલિયા, હરિકૃષ્ણભાઈ વસંતભાઈ પટેલ મેતપુર, અંકિતભાઈ વાઘાણી, ભક્તજનો અંકિતભાઈ વાઘાણી અહીંયા ઉપસ્થિત છે. આજે રાત્રિ કાર્યક્રમ હાસ્ય કલાકાર અમારે ગરડાના બહુ સંતોના મહિમાવાળા, સંતોના કૃપાપાત્ર એવા અંકિતભાઈ વાઘાણી અહીંયા ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે વક્તાશ્રી પાસે આવી આજે રાત્રે અંકિતભાઈ વાઘાણીનો સાંસ્કૃતિક કાર્યક્રમ તો પૂર્ણ થયા, હવે આપણે હાસ્ય કલાકારને સાંભળવા છે. તેવી જ રીતે જેતપુરથી નીલકંઠચરણ સ્વામી, એમની સુંદર કથા છે. વહેલા વહેલા ભક્તજનો તમે મંડપમાં પધારશો, વિશેષ સમય લેતા સંતોના આશીર્વાદ તરફ જઈએ. તો અમારે વાપીથી ઉપસ્થિત કપિલજીવન સ્વામીને હું વિનંતી કરીશ આવી અને રૂડા આશીર્વાદ બધા ભક્તોને પાઠવશે. તો વાપીથી ઉપસ્થિત કપિલજીવન સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનં મંદહાસરુચિરાનનં ભુજં પૂજિતં સુરનરોત્તમરે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઇષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ અનાદિમૂળ અક્ષરમૂર્તિ, જેમનો સ્મૃતિમાં વંદના મહોત્સવ ચાલી રહ્યો છે એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, વક્તા મહોદય, અમારા સહપાઠી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદજી સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય હરિહર સ્વામી, મારા બહુ ખાસ મિત્ર એવા પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી, નાના સ્વામી, અને જેમણે પરિવાર સાથે આ ગુરુકુળ સાથે નાતો છે એવા મારા ઘનશ્યામભાઈ રાણપરિયા, આચાર્ય મિત્રો, શિક્ષકો, ખૂબ વાલા હરિભક્તો, સ્વામી વિશે વાત કરવી એ તો ખરેખર સૂર્યનારાયણ આગળ દીવો લઈને જવું ને એ છે. પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણ દાસજી સ્વામી અને અમારા દાદાગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી, પછી મારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણ દાસજી અને શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી, એ પરંપરાનો જે નાતો છે એ અજોડ છે. અને આજે ગોપાળાનંદ સ્વામીની સ્મૃતિમાં આ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મારે ચોક્કસ એ કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખરેખર ગુરુકુલીય પરંપરા જો કોઈએ ચાલુ કરી હોય તો હું કહી શકું નિષ્કુળાન સ્વામીની ભક્ત ચિંતામણીના આધારે કે ખુશાલ ભટ્ટે, કારણ કે એ તો મહારાજ સાથે જ જન્મ્યા હતા અને મહારાજ સાથે ટેલિપથી હતી, ભલે મહારાજને મળ્યા હતા આ જન્મે નહીં પણ એ તો મુક્તરાજ હતા. શ્રીજી મહારાજ અને સ્વામી સાથે જન્મ, અને સ્વામીએ નોંધ લીધી કે પોતે પંડ્યા થઈ માંડી નિશાળ આવ્યા ત્યાં ભણવાના ન બાળ તેને ભણાવે છે થોડું ઘણું કરાવે ભજન હરિતણું. ખુશાલ ભટ્ટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પહેલા એટલે મહારાજને મળ્યા પહેલા નિશાળ સ્થાપી, અને એ જ વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 132માં શ્લોકમાં લખી કે સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિદાપ્ય ચ પ્રવર્તનીયા સદવિદ્યા ભવી યત સુકૃતમ. એટલે સ્વામીના જે સંકલ્પો, સ્વામીની જે ઈચ્છા, એ જ મહારાજની ઈચ્છા, અને એ જ પરંપરા આજે અનેક સેવા પ્રકલ્પો સાથે આ ગુરુકુલના માધ્યમથી ચાલી રહી છે. કે હજારો દર્દીઓ, શ્રીજી મહારાજે કીધું ને કે રોગી દરિદ્ર માતા પિતાની જીવન પર્યંત સેવા કરવી એ પોતાના દીકરાઓ માટે કરી, પણ આજે પૂજ્ય જ્ઞાન સ્વામીની સ્મૃતિમાં, પૂજ્ય ઘનશ્યામ સ્વામીની સ્મૃતિમાં, પૂજ્ય નારાયણ પ્રસાદ શાસ્ત્રી સ્વામીની સ્મૃતિમાં, પૂજ્ય ભગવત સ્વામી એ પરંપરાને
ગંગાના પ્રવાહવત સેવા રૂપી એ ચાલુ રાખી છે. પછી કોઈ ઉગાડ પગા મજૂર કામ કરતા હોય અને એમને ચપ્પલની વ્યવસ્થા હોય, કોઈ ઠંડીમાં પરિવાર ધ્રુજતો હોય એના માટે ધાબળાની વ્યવસ્થા હોય, કોઈ બાળક કોઈ કારણોસર ભણી શકતું ન હોય તો એના માટે ફ્રી શિક્ષણની સુવિધા હોય, કોઈ દરિદ્ર હોય, કોઈ નેત્રહીન હોય એમના માટે કેમ્પો કરવા હોય, સર્વરોગ નિદાન કેમ્પો કરવા હોય, આ પરંપરાને ચાલુ રાખી છે. શ્રીજી મહારાજની આજ્ઞા અને શ્રીજી મહારાજના રાજીપાનું બહુ મોટું ફળ છે. આજ મંડળ પૂજ્ય ગોપાલન સ્વામીની પરંપરામાં, એટલે સ્વામીની પણ, સ્વામીના પણ આશીર્વાદ, સ્વામીની પણ એ ઈચ્છાઓ, માનવ સેવા, સમાજ સેવા, એ જ ધર્મ સેવા, એ કાર્ય જ્યારે આ ગુરુકુળ તરફથી ચાલી રહ્યું છે ત્યારે મારા વડીલ છે છતાં મિત્રતાનો ભાવ રાખે છે પૂજ્ય ભગવત સ્વામી, એમને ખૂબ ખૂબ અભિનંદન અને એમના ચરણોમાં વંદન કરી હું એમને બિરદાવું છું, એમની સેવાને બિરદાવું છું. મારા ગુરુ પૂજ્યપાદ પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી સ્વામી અને પૂજ્ય જ્ઞાન સ્વામી, હમણાં જ મને ભગવદાસ સ્વામી કહેતા હતા કે ચારની સંપ્રદાયમાં ખૂબ મોટી જોડી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી લોજના મહંત બેઠા છે, શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી ભગવાનના ધામમાં બેઠા છે, મારા ગુરુ પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી અને અમારા સ્વામિનારાયણ ગુરુકુળના અધ્યક્ષ પૂજ્ય માધવ સ્વામી, જ્યારે પણ હરિદ્વાર હોય, ઋષિકેશ હોય, અનુષ્ઠાન હોય, મહાપૂજા હોય, તીર્થયાત્રાઓ કરવી હોય તો હંમેશા ચારની જોડી સાથે જ હોય. હું ભગવદાસ સ્વામીને વિનંતી કરું છું કે જેમ પુરાણી સ્વામીને જ્ઞાન સ્વામીને મિત્રતા હતી એવો આ નાના સાધુ ઉપર મિત્ર ભાવ રાખી અને હંમેશા આશીર્વાદ આપતા રહેજો. એ આશીર્વાદ સાથે પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય હરિહર સ્વામીના ચરણોમાં વંદન કરી હું મારા ભક્તને વિરામ આપું છું. સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય કપિલ જીવન સ્વામીના રૂઢ આશીર્વાદને વધાવીએ. તેવી જ રીતે અહીંયા જૂનાગઢ મંદિરથી અમારે કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત છે, તેમને વિનંતી કરીશ આવી અને સ્વામી પણ રૂઢ આશીર્વાદ પાઠવશે. જૂનાગઢ મંદિરનો અત્યારે ખૂબ વિકાસ સ્વામી કરી રહ્યા છે, ઉંમર નાની છે પણ વિકાસ એટલો સરસ કરી રહ્યા છે. હમણાં જે બોર્ડ આવ્યું છે એવા કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી જૂનાગઢ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસ અને ભાગવતજીની કથા કરતા વક્તા મહોદય સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી, સદગુરુ ગોપાલાનંદ સ્વામી વંદના મહોત્સવના અધ્યક્ષ પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામી, આયોજક પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી હરિહર સ્વામી, તમામ મંડળના સંતો, સાથે સાથે લોજ મંદિરથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, કપિલ સ્વામી, પૂજ્ય તમામ ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યોગી માતાશ્રીઓ, યજમાનશ્રીઓ અને તમામ પધારેલા તમામ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત આવે એટલે છાતી ગજગજ ફૂલે. જૂનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત સંવત 1882માં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે થયું છે. સ્વામીએ ઘણા બધા પરચાવો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિરની આજ્ઞા કરેલી બનાવવા માટેની, પણ એટલી જ જવાબદારી ગોપાળાનંદ સ્વામીને આપેલી. સ્વામીના સમયની અંદર ત્યાં ઘણા બધા મંદિર બનાવતી વખતે ઘણા બધા કષ્ટો આવ્યા છે. આજે પણ એટલા બધા સ્વામીએ ત્યાં જે પરચાવો આપ્યા છે કે ઘણા મોટા વિઘ્નો આવ્યા અને એના સોલ્યુશન સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કર્યા છે. આજે પણ સત્સંગીઓના દુઃખને દૂર કરવા માટે મહાપૂજા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહાપૂજાનો પ્રારંભ એટલે ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજાનું યંત્ર બનાવી અને મહાપૂજાનો પ્રારંભ કર્યો, સાથે સાથે આશીર્વાદ આપ્યા કે જાઓ જીવનમાં કોઈ પણ સત્સંગીને નાના મોટા દુઃખ હોય અને આ મહાપૂજાનો સંકલ્પ કરશે, મહાપૂજા કરાવશે તો એના સગળા દુઃખ દૂર ઠાકોરજી કરશે. એવી આજે પણ 2 રૂપિયાની એક મહાપૂજા જૂનાગઢમાં થાય છે. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે. સંતો ભક્તોને કહેતા બહુ આનંદ થાય. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને આદિ મહંત તરીકે સ્થાપિત કર્યા,
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીએ દર વર્ષે એક મહિનો સુધી સોરઠના સત્સંગીઓને સત્સંગનો દિવ્ય લાભ આપવા અને મહારાજનો મહિમા માટે ગોપાળાનંદ સ્વામીને મહારાજ પાસે માગી લીધા હતા. આ મહિમા ગોપાળાનંદ સ્વામીનો તો સત્સંગમાં દિવ્ય ચારેય બાજુ કદાચ ભાગવતથી પણ મોટો ગ્રંથ બને એટલા સ્વામીના ચરિત્રો છે, સ્વામીએ જે પરચાઓ આપ્યા છે. પણ આજની કથા પણ ખૂબ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજીએ કરી. ભાગવતના જ્યાં દસમા સ્કંદની કથા ચાલતી હોય અને ભગવાન કૃષ્ણ પ્રભુના ચરિત્રો, ખરેખર આ સંતો દ્વારા આ જ કાર્ય જે સ્વામીના સંકલ્પ, ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ હતા, એ મુજબ આ ગુરુકુલીય પરંપરાની અંદર જ્યારે સાવરકુંડલા ગુરુકુલની વાત આવે, સમાજના શૈક્ષણિક સામાજિક અનેક પ્રકારના ઉત્કર્ષ માટે જ્યારે આ સંસ્થા કાર્ય કરી રહી હોય, પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી જેવા સંપ્રદાયના મહાન વિદ્વાન વક્તા જેની કથા સાંભળી અને અનેક જીવો ભગવાન સુધી પહોંચે એ, અને ગોપીનાથજી મહારાજની સેવા જે મંડળ દ્વારા થઈ હોય, પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી સ્વામીની વાત કરીએ, અમારું મંડળ એટલે જેતપુરનું મંડળ ગણાય અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિકૃષ્ણ દાસજી સ્વામી અને એમના શિષ્ય નારાયણ વલ્લભ સ્વામી હોય, અક્ષર વલ્લભ સ્વામી હોય, એમની સાથેનો ગાઢ કાયમી માટેનો પૂજ્ય ગુરુનો સંબંધ રહ્યો છે. અને એ નાતે પણ ખૂબ જ્યારે મારા ગુરુને મેં વાત કરી કે સાવરકુંડલા જાઉં છું એટલે ખાસ સ્વામી તમારી માટે જય સ્વામિનારાયણ કીધા, મારી યાદી આપજો. મારા ગુરુ પુરાણી સ્વામી ધર્મચરણ દાસજી સ્વામીએ બસ આજના દિવસે આ મંડળ દ્વારા જે કાર્ય થયું છે, પૂજ્ય હરિહર સ્વામી હોય, ભગવત પ્રસાદ સ્વામી હોય, જ્યાં બધી જગ્યાએ જાય અને પોતે આમંત્રણો આપ્યા છે, આ સંતોનો ભાવ કેટલો, સંતો પધારે, ભક્તો પધારે અને ભવ્યતાથી, અને ભવ્યતા તો ઘણા બધા ઉત્સવમાં હોય પણ ગોપાળાનંદ સ્વામીનો વંદના મહોત્સવ એટલે દિવ્યતાથી ઉજવાણો છે એનો જ્યારે ખૂબ આનંદ થયો છે. આપ સર્વે જે નાના મોટા તમામ યજમાનશ્રીઓ જેણે જેણે સેવા ઉત્સવમાં કરી છે એમની માટે જૂનાગઢવાસી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બસ આપને ખૂબ મહારાજ સર્વ પ્રકારે સુખિયા રાખે અને ખૂબ સત્સંગનું બળ આપે. આ મંડળ દ્વારા જે કાર્ય થયું છે, પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી હોય, આ મંડળની સાથે જે જે મંડળમાં એટલે પુરાણી સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી અને હરિપ્રસાદ શાસ્ત્રી સ્વામીને અમે તો ઘણા વર્ષ સુધી દબાણમાં સાથે રહ્યા છીએ એટલે અમારા મિત્રતાના સંબંધો છે. મુકુંદ સ્વામીને પણ યાદ કરીશ, તમામ નાના મોટા સંતો જેણે જેણે ખૂબ આ ઉત્સવ દરમિયાન જેણે આ પ્રેરણા અપાવીને આવો મહોત્સવ ઉજવાનો છે એમની માટે ખૂબ ખૂબ અભિનંદન સહ અસ્તુ. જય સ્વામિનારાયણ. કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામીના રૂઢ આશીર્વાદને વધાવીએ. ભક્તજનો, અહીંયા જ્યારે અમારો રવાણી પરિવાર ઉપસ્થિત હોય ત્યારે અમારે ચંદ્રેશભાઈને એમ છે કે ગુરુકુળના સંતોનું મારે પૂજન કરવું છે, તો ચંદ્રેશભાઈ રવાણી, અમારે વિશ્રામભાઈ યુકેથી પધાર્યા છે એ, અને બળવંતભાઈ ચીખલીવાળા ત્રણેય ભક્તો આવી અને અમારા ગુરુજનો જે વડીલો અહીંયા ઉપસ્થિત છે એમનું હાર પહેરાવીને પૂજન કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવશું. હું જે ભક્તોના નામ આહુત કરું એ ઝડપથી વક્તાશ્રી પાસે આવીને પોતાનું સન્માન સ્વીકારશે. અમરસિંહભાઈ માણિયા ગરડાથી ઉપસ્થિત છે, મુકેશભાઈ હિંહોરિયા માજી નગરપાલિકા ગરડા, રણજીતભાઈ માલા ભાજપ ઉપપ્રમુખ, ઘનશ્યામભાઈ કેવડિયા ગરડા, નરેશભાઈ મામૈયા ગરડા, શક્તિભાઈ હુમલ, બાબુભાઈ કેવડિયા, બટુકભાઈ ગઢિયા, કિશોરભાઈ વેલજીભાઈ ગાબાણી સુરત, સુરેશભાઈ ગણેશભાઈ પરવાળા, અમરશીભાઈ વિરડિયા, દિનેશભાઈ વિરડિયા, વિનુભાઈ વિરડિયા વિરડીવાળા, ઈશ્વરભાઈ ભગવાનભાઈ સુરત, વલ્લભભાઈ માણિયા પરવાળા, રમેશભાઈ ધામેલિયા પરવાળા, લાલજીભાઈ છગનભાઈ ચોવટિયા બરડાવાળા, ચુનીભાઈ ભેખાભાઈ સુહાગ્યા પીઠવડી, દકુભાઈ ભેખાભાઈ, ઈશ્વરભાઈ શાંતિલાલભાઈ સુહાગ્યા, શાંતિલાલભાઈ સુહાગ્યા, ઋષિભાઈ રમેશભાઈ ઝાલાવડિયા, અમારે જયદીપભાઈ રાઠોડ જેમને બહુ ભક્તોને સાફા બાંધ્યા છે એને જોરદાર તાલીઓથી વધાવીએ. જયદીપભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે તો એમને વિનંતી કરીશ. શૈલેષભાઈ રાઠોડ, અરવિંદભાઈ ભીંગરાડિયા, હાર્દિકભાઈ ભૂપતભાઈ આંબલિયા, હાર્દિકભાઈ વિરડિયા પરવાળા, જીજ્ઞેશભાઈ વિરડિયા પરવાળા, રમેશભાઈ જાગાણી આસોદર, દાસભાઈ હિંહોરિયા, લક્ષ્મણભાઈ માણિયા, વિપુલભાઈ કરકર, જાહાભાઈ બોરીચા, સામતભાઈ ચાવડા, જયસિંહભાઈ ચાવડા, હસુભાઈ ચાવડા, એટલા ભક્તો ઝડપથી સ્ટેજ પર પધારશે. અહીંયા ઉપસ્થિત અમારે કીર્તન સ્વામીને વિનંતી કરીશ, ભાવનગરવાળા કીર્તન સ્વામી ટૂંકમાં રૂડા આશીર્વાદ પાઠવશે.
અમારે જ્યારે ઉતારાની જરૂર હતી તો ગામમાં બધી વાડીઓમાં બધા આગેવાનોએ અમને ઉતારા આપ્યા. અમારા સામે મોઢ ચતુર્વેદી બ્રાહ્મણની વાડી છે, એમને બહુ સરસ અમને વ્યવસ્થા કરી આપી. બધા ગાડલા જૂના હતા તોડી લોઢાવી નવું રૂ ભરાવી અને સરસ વ્યવસ્થા કરી આપી છે. તો એવા એમના પ્રમુખ શ્રી ભરતભાઈ જાની, હસુભાઈ ત્રિવેદી, અમારે જેઠાભાઈ પંડ્યા એમના પ્રમુખ છે, ભરતભાઈ જાની, હસમુખભાઈ ત્રિવેદી તથા હરેશભાઈ ત્રિવેદી, એટલા ભક્તો આવી અને પૂજ્ય અમારા ગુરુ ભગવત સ્વામી અને હરિપ્રસાદ સ્વામી એટલે કે વક્તાશ્રીનું પૂજન કરવા માગે છે તો ઝડપથી આવશે. ભક્તજનો, સંતોના આશીર્વાદ તરફ જઈએ બધા. અમારે નવયુવાન શાસ્ત્રી સ્વામી કીર્તન સાગર સ્વામીને હું વિનંતી કરીશ કે આવી અને ટૂંકમાં રૂડા આશીર્વાદ પાઠવશે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજય તેતરામ. પરાત્પર પરબ્રહ્મ ષડેશ્વર ભગવાન સ્વામિનારાયણ વ્યાસાસને વિરાજમાન વ્યાસ સ્વરૂપ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી તથા વિષ્ણુ સ્વામી, ભગવત સ્વામી આદિ તમામ સંત મંડળ, ખાસ કરીને આ સાવરકુંડલા ગુરુકુલ અને ગુરુકુલીય પરંપરા એને જીવંત રાખનાર પૂજ્ય ભગવત સ્વામી, આ મંડળની સાથે અમારે ખૂબ જ સારો અને મીઠો સંબંધ રહેલો છે. પહેલે દિવસે મારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી પધાર્યા અને પછી ફોન કર્યો શાસ્ત્રી મહારાજે હરિપ્રસાદ સ્વામીએ કે આખા મંડળને તમારે આવવાનું છે. એટલે ખાસ અમારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ ખાસ મોકલા કે જાઓ, આપણા મંડળની સાથે આ સંતોને ખૂબ હેત પ્રેમ અને લાગણી બંધાયેલી છે. તો આ પરિવાર અમારો પરિવાર, જેમ તમારે ભાઈઓ, બે ભાઈઓ, ત્રણ ભાઈઓ હોય, તમારો આખો પરિવાર હોય, એમ અમારે આ પરિવારના અમારા સંતો છે. આ સંતો ખૂબ મહેનતુ, કાર્યશીલ. આ સભા મંડપને આપણે જોઈએ છે તો કેટલો રંગરૂપથી એમને મઢેલો છે. નાની નાની એક નાની નાની વસ્તુને પણ ખૂબ સારી રીતે એને કંડારેલી છે. વિષ્ણુ સ્વામી અને અમારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીને ખૂબ જ મિત્રતા, આત્મીય ભાવ અને એવો ને એવો ભાવ ભગવત સ્વામીની સાથે. તો આ મંડળ, આ સંતોએ સરોવર તરોવર સંતજન ચોથા બરસે મેં પરમારથ કે કારણે આ ચારોય ધર્યા દેહ, એમાં સંતો પરમાર્થને માટે અહીંયા તમે અમારા શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામીએ કીધું કે દર મહિને અહીંયા નેત્ર યજ્ઞ હોય છે. મતલબ કે કોઈને આંખોમાં તકલીફ હોય, મોતિયો હોય તો ફ્રીમાં બધી વસ્તુ કરી દે છે. તો એ બહુ આનંદની વાત છે. પરમારથ કે કારણે આ ચારોય ધર્યા દે, તો એવા આ પરંપરા ગોપાળાનંદ સ્વામીની પરંપરાના આ સમગ્ર સંતોને અમારા કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તથા અમારા શાસ્ત્રી સ્વામી અજય પ્રસાદ દાસજી સ્વામી, નારાયણ સ્વામી, નિર્લેપ સ્વામી, બાળ સ્વરૂપ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી આદિ તમામ સંતો, આ આ ગુરુકુળીય પરંપરા પૂજ્ય ભગવત સ્વામી, વિષ્ણુ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીને અમે કોટી કોટી વંદન કરીએ છીએ, ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. આવો નવો ઉત્સવ થતો રહે અને આ ઉત્સવની અંદર નાનામાં નાની જેને સેવા કરી છે અને સ્વયં સેવકોએ જે સેવા કરી છે અને સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ, અહીંયા બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ અમી દ્રષ્ટિ રાખે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અમારા નાના અક્ષરમુક્ત સ્વામી અમારા ચંદ્રેશભાઈને અમને પૂજન કરવું છે તો હોય તો પણ એ પણ આગળ આવશે. હવે આરતી તરફ આપણે જઈએ તો અહીંયા ઉપસ્થિત અમારે મુખ્ય યજમાન એવા મનુભાઈ, અમારા ધનજી દાદા, તેવી જ રીતે વિનુભાઈ ત્રષ્ટિ ગઢડાથી ઉપસ્થિત છે. આરતીનો લાભ લેવા માટે ઝડપથી બધા સ્ટેજ પર આવશે. સાથે સાથે ઉપસ્થિત ભક્તોમાં યજમાન પરિવારમાં જે હોય, અમારે ચતુરભાઈ ને જો હમણાં જ અમને જેમના સન્માન થયા એમાંથી જો કોઈ ઉપસ્થિત હોય, અમારે દિનેશભાઈ, દકુભાઈ ભુવા, રમેશભાઈ બોટાણી, હિંમતભાઈ ધોળકિયા અમારે ઉપસ્થિત છે, એ પણ આવશે. તેવી જ રીતે આ યજમાન પરિવારના બહેનો યજમાન પરિવારમાં હોય તો અહીંયા ઉપસ્થિત તો પણ એ બહેનો વિભાગમાં આરતીનો લાભ લેશે. તેવી જ રીતે દિનેશભાઈ દોશી અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ આરતીનો લાભ લેવા માટે આવશે. રાજેશભાઈ ચોડવડિયા,
વલ્લભભાઈ વિરાણી પણ આરતીનો લાભ લેવા માટે સ્ટેજ પર પધારે, તેવી જ રીતે મહેશભાઈ રામાણી, દીપકભાઈ રામાણી, પરેશભાઈ કાળુભાઈ રાખોલિયા ઉપસ્થિત જે ભક્તો હોય એ ભાવ ઓર પ્રેમ કે સાથે આરતી કરવાની છે. હસમુખભાઈ અમારે તૈયાર રહેશે. ભક્તજનો, આજે રાત્રે કાર્યક્રમ છે, આપ સૌ જાણો છો કે હાસ્ય કલાકાર અમારે અંકિતભાઈ વાઘાણી, તેવી જ રીતે અમારે નીલકંઠચરણ સ્વામી જેતપુરથી એમની સરસ કથા આપણે સાંભળવાની છે. એટલે વહેલા વહેલા આપણે સભા મંડપમાં પધારવાનું છે. વિશેષ સમય ન લેતા હું વિનંતી કરીશ હસમુખભાઈને ભાવ ઓર પ્રેમ કે સાથે આરતી. પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામ ચરણ સરોજ તમારા, વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી, ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી, દુઃખ ના ક્યાં તોડી નારાયણ, કુલ તન ધારી, પામર પત દૌધારા, પામર પત દૌધારા, ભગણ કનર નાર નિત્ય નિત્યન ઉત્તમ લીલા કરતા અવિનાશ, પ્રભુ કરતા અવિનાશી, અડસઠ તીરથ ચરણ, અડસઠ તીરથ ચરણ, કોટિ ગયા પુરુષોત્તમ, પ્રગટનો જે દર્શન યાને કાને જ પાપાને જન્માંતરે કૃતાને ચ તાને સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થ આત્માભિવંદનમ. સ્વયંસેવકો ભાઈઓ આરતી લઈ લેશે. વાલા ભક્તજનો, વહેલી તકે આપણે સભા મંડપમાં ઉપસ્થિત થવાનું છે. 8 કલાકે બરોબર અમારે અંકિતભાઈ વાઘાણીને આપણે સાંભળવાના છે. પછી જેતપુરથી ઉપસ્થિત અમારે નીલકંઠચરણ સ્વામીની સુંદર આપણે કથા શ્રવણ કરવાની છે. એટલે વિશેષ સમય ન લેતા હરિભક્તોને વિનંતી કે ભોજન પ્રસાદ લઈ આવીને સભા મંડપમાં બધા આપણે એકત્રિત થવાનું છે. આજે પંચમ દિવસને ભગવાનની જય સાથે પૂર્ણ કરીશું. બોલો ગોપીનાથજી મહારાજની જય. જય હો, જય હો, શ્રી તીર્થધામ સાવરકુંડલા કી જય હો,